हेलो विद्यार्थी मित्रों, केम छो? होप बधा मजामा छो। अने दीकराओ, तमे बधा ज बोर्ड्स नी जोरशोरथी तैयारी मां लागी गया छो, अने एटला माटे ज आपणे जेटला पण क्वेश्चन्स छे बधा ज सारी रीते प्रिपेर करवानी जरूर छे। फक्त कन्सेप्ट्स ज समजवानी नहीं, પણ એક્ઝામમાં આન્સર્સ કેવી રીતે લખીએ એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ। અને એટલા માટે જ આપણે જે એસાઇનમેન્ટ સોલ્યુશનની સિરીઝ છે તે શરૂ કરી છે। તો દીકરાઓ, ઓલરેડી આનો પ્રશ્નપત્ર પહેલો જે છે એ અવિનાશ સર સાથે તમે પૂર્ણ કરી ચૂક્યા છો, અને આજે આપણે ક્વેશ્ચન પેપર જે 2 છે એનો આપણે સોલ્યુશન કરવાના છે દીકરાઓ। તો આનો જ સોલ્યુશન બાયોલોજીના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ હું સોલ્વ કરીશ, અને બાકીના ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના જે ક્વેશ્ચન્સ છે એ આપણે અવિનાશ સર સાથે મળીને સોલ્વ કરીશું। ઓકે, તો વધીએ આગળ દીકરાઓ। ચાલો વિદ્યાર્થીઓ, તો ભાઈ સ્ટાર્ટ કરીએ આપણે આજનું પેપર સોલ્યુશન। તો વિદ્યાર્થીઓ, પહેલા પેપરની અંદર આપણે સોલ્યુશન ખૂબ સારી રીતે કરી ચૂક્યા છીએ, જેની અંદર આપણે વાત કરી હતી ખાસ કરીને એવા ક્વેશ્ચનની કે જે ક્વેશ્ચનની અંદર આપણે જોયું હતું કે બોર્ડની અંદર જે આપણને નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું એ જે પ્રશ્નપત્ર છે તે આપણે કઈ રીતના સોલ્વ કર્યું, બરાબર, એનું જે સોલ્યુશન છે તે શું છે તે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે જોઈ ગયા હતા। તો ચાલો આજે આપણે એક બીજું એના જેવું પેપર લઈને આવી ગયા છે, જેમાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ સેક્શન એ થી। ઓકે, તો ચાલો સેક્શન એ થી શરૂઆત કરીએ। તો બેટા, સેક્શન એ ની અંદર તમને જાણો છો તે મુજબ 24 ક્વેશ્ચન હોય છે, અને આ 24 ક્વેશ્ચનના એક એક માર્ક્સ હોય છે। પાસ થવા માટે આ સેક્શન બહુ જરૂરી છે, ઓકે, એટલે આના પર ફોકસ કરવો જરૂરી છે। તો ચાલો રાહ જોતા ફટાફટ શરૂ કરીએ બેટા। સૌથી પહેલું કીધેલું છે કે જો જલીય દ્રાવણ એ બી સી અને ડી ની પીએચ આપણને આપી દીધેલી છે, ઓકે, તો અહીં તમને સૌથી પહેલા આપેલી છે પીએચ, કોની કોની પીએચ છે, એ બી સી અને ડી। એ ની પીએચ આપેલી છે 1.9, ડી ની પીએચ આપેલી છે 2.5, સી ની પીએચ આપેલી છે તમને 2.1, અને ડી ની પીએચ આપેલી છે તમને 3.0। તો હવે તમને કીધેલું છે, અહીં શું કીધેલું છે તે સમજો કે ભાઈ એસિડિકતાનો ક્રમ શું હશે। એસિડિકતાનો ક્રમ એટલે તમારે એ સમજવાનું છે સૌથી વધુ એસિડિકતા કોની હશે। તો સૌથી વધુ એસિડિકતા કોની હોય, તો કે સર જેની પીએચ ઓછી હોય તેની એસિડિકતા કેવી આવશે, સૌથી વધારે આવશે, બરાબર છે। તો અહીં ચેક કરીએ આપણે કે ભાઈ સૌથી ઓછી એસિડિકતા કોની છે, સોરી સૌથી ઓછી પીએચ કોની છે, તો સૌથી ઓછી પીએચ આપણને જોવા મળે છે એ ની, એટલે સૌથી પહેલા આપણે લખી દઈએ એ, બરાબર છે, એની એસિડિકતા સૌથી વધારે આવશે કારણ કે એની પીએચ કેવી છે, સૌથી ઓછી છે। ત્યાર પછી એનાથી થોડી વધારે હોય પીએચ તેવું કોણ છે, તો કે સી છે। તો સી ની જે એસિડિકતા છે, સી ની એસિડિકતા છે તે એ કરતા કેવી આવશે, થોડી ઓછી આવશે, એટલા માટે આવશે અહીંયા આગળ સી। ત્યાર પછી આપણે જોઈએ તો એના પછી કોણ દેખાય છે આપણને, 2.5, તો 2.5 એટલે આવશે બી, અને લાસ્ટ જે બચી ગયું તે કોણ છે, ડી છે। તો હવે તમારે ઓપ્શનમાં ચેક કરવાનું છે કે આવું કોણ છે, તો જોઈ લો ડી બી સી એ, તો ડી બી સી એ છે કોઈ જગ્યાએ, હા સર ડી બી સી એ, તો આ ઓપ્શન જે છે તે આપણો સાચો બનશે ડી બી સી એ। હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછવાઈ જશે કે સર આ લેસ ધેન ગ્રેટર ધેનમાં સમજ નથી પડતી, તો જો આને આખું તમે જ્યારે પલટાવી દેશો તો શું બની જશે, ડી લેસ ધેન બી લેસ ધેન સી લેસ ધેન એ, એટલા માટે તમારો જો ઓપ્શન જે છે તે અહીંયા સેટ થઈ જાય છે, કયો છે, ડી બી સી એ। ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીશું। નેક્સ્ટ છે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થતા નીચેનામાંથી કઈ પ્રક્રિયા જોવા મળશે। તો બેટા, જ્યારે પણ આલ્કોહોલ આવે અને કાર્બોક્સિલિક એસિડ આવે, તો આલ્કોહોલ વત્તા કાર્બોક્સિલિક એસિડ શું આપશે, એસ્ટર વત્તા પાણી આપશે, એટલા માટે આ જે પ્રક્રિયા છે તેને એસ્ટરીકરણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવશે બેટા, એસ્ટરીકરણ, બરાબર છે, એસ્ટરીકરણ તરીકે આપણે એને ઓળખીશું, યાદ રાખજો। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ બાયોલોજી નો આવી ગયો છે, તો મેડમ આવી જાઓ। ચાલો મેડમ આપણને કહેશે શું આવશે આનું સોલ્યુશન। યસ મેમ, હું ક્વેશ્ચન વાંચી લઉં, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી એવું તમને કીધેલું છે, બરાબર, ઓકે। ફર્સ્ટ ઓપ્શન આપણી પાસે છે રુધિર રસ જે CO2 નું વહન કરે છે, સેકન્ડ ઓપ્શન છે રક્તકણ જે O2 નું વહન કરે છે, થર્ડ ઓપ્શન છે શ્વેતકણ જે રોગકારકો સામે લડવાનું કામ કરે છે, અને ફોર્થ ઓપ્શન આપ્યું છે ત્રાકણ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યનું વહન। હવે સૌથી પહેલા આપણે અહીંયા રુધિરની ચર્ચા કરીએ, તો રુધિરમાં આપણે બે ભાગ જોયા હતા, એક છે પ્રવાહી ભાગ અને બીજો ઘન ભાગ આપણે જોયો હતો જેની અંદર આપણે રક્તકણ શ્વેતકણ અને ત્રાકણનો સમાવેશ કરીએ છે,
પ્રવાહી છે એટલે કે રુધિર રસ એની અંદર આવે છે તો રુધિર રસ પ્રવાહી એટલે કે રુધિર રસ પ્લાઝમા અને આપણે કહીએ છીએ પ્લાઝમા જ્યારે આપણે O2 અને CO2 ના વહનની ચર્ચા કરીએ છીએ ત્યારે રુધિર રસ તો લગભગ 25% જેટલું CO2 નું વહન રુધિર રસ દ્વારા થાય છે જ્યારે આપણે રક્તકણની વાત કરીએ તો એ ઓફકોર્સ O2 ના વહન માટે બહુ જ ખાસ છે બહુ જ અગત્યનું છે રક્તકણ એટલે કે RBC અને RBC એટલે કે રેડ બ્લડ સેલ એની અંદર હિમોગ્લોબિન આવે છે અને એ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે તો લગભગ 97% જેટલું O2 નું વહન રક્તકણ દ્વારા થાય છે જ્યારે આપણે વાત કરીએ શ્વેત કણ એટલે કે WBC તો WBC ની અંદર આપણે જોયું હતું દીકરાઓ લેક્ચર ની અંદર કે હજુ પણ લિમ્ફોસાઇટ્સ આવે છે ટી લિમ્ફોસાઇટ બી લિમ્ફોસાઇટ આવે છે શ્વેત કણ ની અંદર જે આપણે રોગ પ્રતિકારક શક્તિ આપે છે કોઈ પણ રોગ સામે લડવાની ક્ષમતા આપે છે તો શ્વેતકણ રોગ કારકો સામે લડવાનું કે રક્ષણ કરવાનું આપે છે તો યસ ધેટ ઇઝ ઓલસો કરેક્ટ ઓપ્શન હવે ફોર્થ ઓપ્શન છે ત્રાકકણ જ્યારે આપણે ત્રાકકણની ચર્ચા કરીએ એટલે કે પ્લેટલેટ્સ તો પ્લેટલેટ્સ શું કામ કરે છે તો એ રુધિર ગંઠાવાનું કામ કરે છે તો રુધિર ગંઠાવાનું કામ કરે છે રક્ત ત્રાકકણ તો અહીંયા ત્રાકકણ સાથે આપ્યું છે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય તો આ આપણી યોગ્ય જોડ નથી દીકરાઓ આ ખાસ કરીને વાંચવાનું છે કે યોગ્ય જોડ શું છે કે નથી શું ક્વેશ્ચનમાં પૂછ્યું છે તો અહીંયા આપણો કરેક્ટ ઓપ્શન આવશે ડી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેક્સ્ટ ક્વેશ્ચન બેટા આપેલો છે આપણને જુઓ 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર થાય બરાબર અને જુઓ ખાસ કીધેલું છે મિલી એમ્પિયર તો મિલી એમ્પિયરમાં કેટલા થશે તો મિલી એમ્પિયર ની અંદર આપણે જોઈએ તો બેટા મિલી એમ્પિયર એટલે તમે બધા જાણો છો કે માઇક્રો એટલે 10^-6 થાય અને મિલી એમ્પિયર જે છે તેને આપણે લખીએ 10^-3 કેટલી લખીએ છીએ 10^-3 લખીએ છીએ ક્લિયર છે એટલા માટે તમારે સૌથી પહેલા એ નક્કી કરવાનું છે કે ભાઈ માઇક્રો ને મારે મિલીમાં કન્વર્ટ કરવું હોય તો હું કઈ રીતના કરી શકું તો જુઓ ઘણા વિદ્યાર્થીઓ આમાં ગૂંચવાઈ જાય તો એના માટે એક સિમ્પલ ટેકનિક આપી દઉં તમારે કંઈ જ નથી કરવાનું તમારે ફક્ત 1 માઇક્રો એમ્પિયર છે તેના ભાગ્યા શું કરી દેવાનું મિલી એમ્પિયર તો માઇક્રો જે છે એને લખીએ -6 અને મિલી એટલે લખાશે 10^-3 ક્લિયર છે તો હવે આ જ્યારે કન્વર્ટ થઈ ગયું છે તો -3 ઉપર જાય તો કેટલા થઈ જશે તો કે સર 10^-6 + 3 એટલે કે 10^-3 થઈ જશે ઠીક છે તો અહીં ઓપ્શન ની અંદર ચેક કરી લો બેટા 10^-3 કઈ જગ્યાએ અવેલેબલ છે તો 10^-3 આપણી અવેલેબલ થશે બી ઓપ્શનમાં ઠીક છે એટલે કરેક્ટ આન્સર આપણો આવી જશે ઓપ્શન નંબર બી ક્લિયર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા ખાલી જગ્યા હોય છે નિરપેક્ષ વક્રીભવનાંકની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું આપણો જે પ્રકાશ છે તેની ઝડપ શૂન્ય અવકાશમાં સૌથી વધારે હોય માધ્યમની અંદર કેવી હોય છે ઓછી હોય છે એટલા માટે તમારું સૂત્ર જે છે n = c/v બરાબર n = c/v તેમાં અંશ જે છે તે હંમેશા કેવો રહેશે મોટો રહેશે અને છેદ જે છે તે કેવો રહે છે નાનો રહે છે એટલા માટે જે વક્રી ભવનાંક છે એની કિંમત 1 કરતા કેવી જોવા મળશે હંમેશા વધારે જોવા મળશે એટલે કરેક્ટ આન્સર આપણો બની જશે ઓપ્શન નંબર બી > 1 ક્લિયર છે વિદ્યાર્થીઓ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન છે જે વ્યક્તિને નજીક અને દૂરની વસ્તુ દેખાતી ન હોય નજીકનું પણ નથી દેખાતું દૂરનું પણ નથી દેખાતું તો તે વ્યક્તિ ચશ્માના ઉપરનો ભાગ તથા નીચેના ભાગનો લેન્સ અનુક્રમે કયો હશે તમે દાદાઓના ચશ્મા જોયા હશે બરાબર છે ઘણા બધા દાદાઓ પહેરે તેની અંદર શું હોય અર્ધચંદ્રાકાર ભાગ જોવા મળતો હોય તમને તો એમાં જે ઉપરનો જે લેન્સ છે ઉપરનો લેન્સ બરાબર છે આ અર્ધચંદ્રાકાર ભાગ છે એની ઉપરના લેન્સની વાત કરીએ તો એ જે ઉપરનો લેન્સ છે તે કયો હશે તો એ છે તે બેટા અંતર્ગોળ લેન્સ છે એ કયો લેન્સ છે અંતર્ગોળ લેન્સ અને આ જે અર્ધચંદ્રાકાર ભાગ છે તેની અંદર આપણને કયો લેન્સ જોવા મળશે બેટા બહિર્ગોળ લેન્સ જોવા મળશે કયો જોવા મળશે બહિર્ગોળ લેન્સ આપણને ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એમ બંનેની વિશે વાત કરેલી છે તો ચેક કરો ઓપ્શન ની અંદર અંતર્ગોળ બહિર્ગોળ કોઈ જગ્યાએ આપેલું છે અંતર્ગોળ બહિર્ગોળ હા સર પહેલાની અંદર જ આપેલું છે અંતર્ગોળ બહિર્ગોળ થોડીક ટાઈપિંગ એરર છે સમજી જજો બરાબર છે અંતર્ગોળ બહિર્ગોળ એટલે કરેક્ટ આન્સર બની જશે આપણો ઓપ્શન નંબર એ ક્લિયર છે નેક્સ્ટ જોઈએ આપણે
विधान साचा बने तो रीतना खाली जगह पूरा ओके तो खाली जगह जो ली आप खाली जगह में कीधेलू है कि भाई बेन्जीन है बराबर है बेन्जीन नु अणुसूत्र शू बन बेन्जीन नु अणुसूत्र तो बेन्जीन अणुसूत्र है बेटा सी सिक्स एच सिक्स ओके अने एने जो साइक्लिक फॉर्म नी अंदर लखीए तो साइक्लिक फॉर्म में आ रीतना तमे एने लखी शको बराबर है आ षटकोण पाड़ी देवानू एनी वच्चे मींडू आ मींडू जे छे ते शू छे बंद छे ना बराबर छे सतत घूमता होय ते भविष्य में तमे भणशो नेक्स्ट जोईए एना पछी शू कीधेलू छे खाली जग्याना नियम थी चुंबकीय क्षेत्र नी दिशा जाणी शकाय छे तो बेटा जारे पण चुंबकीय क्षेत्र नी दिशा जाणवानी वात आवे त्यारे आपणी पासे एक ज नियम छे जेने कहेवाय छे मेक्सवेल नो कॉर्क स्क्रू नो नियम बराबर छे अने जेने आपणे बीजा कया नाम थी ओळखीए छे जमणा हाथना अंगूठाना नियम नी मदद थी बराबर छे एटले आपणे अहींया आगळ लखी दईए के जारे पण चुंबकीय क्षेत्र नी दिशा जाणवी होय तो एना माटे आपणे जमणा हाथना अंगूठाना नियम नो उपयोग करीशुं ओके जमणा हाथना अंगूठा नो नियम क्लियर छे आ आपणो करेक्ट आंसर बनी जशे नेक्स्ट जोईए भाई बायोलॉजी नो क्वेश्चन बराबर छे फरी पाछा मैडम आवी गया छे आपणी साथे चलो मैडम यस सर ओके ओके तो आपणो नेक्स्ट क्वेश्चन छे दीकराओ खोराक अने ऑक्सीजन ने एक स्थान थी बीजा स्थान सुधी लई जवा माटे खाली जग्या तंत्र नी जरूर पड़े छे अवे अहींया त्रण ऑप्शन आपेला छे अंतस्त्रावी परिवहन अने उत्सर्जन ज्यारे आपणे अंतस्त्रावी नी वात करीए तो अंतस्त्रावी शुं काम करे छे खास करीने आपणे ज्यारे वृद्धि नी चर्चा करीए के बधा ज अंगो ने ज्यारे नियमन नी आपणे चर्चा करीए तो तेनी अंदर अंतस्त्रावी जे तंत्र छे ए खूब ज अगत्यनुं छे ज्यारे आपणे परिवहन नी चर्चा करीए तो खोराक एटले के पाचन नी आपणे वात करीए पाचन તંત્રની તો જે પણ આપણે ખોરાક તરીકે લીધું છે એનું વિઘટન થાય છે એમાંથી આપણને ઊર્જા મળે છે કે એમાંથી આપણને દાખલા તરીકે ગ્લુકોઝ મળે છે અમીનો એસિડ મળે છે ફેટી એસિડ મળે છે ગ્લિસરોલ મળે છે તો એ બધું ક્યાં જાય છે તો નાના આંતરડાની અંદર એ બધું રુધિરમાં જતું રહે છે ત્યાં એનું શોષણ થાય ને રુધિરમાં જાય છે અને રુધિર કોનો ભાગ છે તો એ પરિવહન તંત્રનો ભાગ છે એટલે અહીંયા ખોરાકને આપણે અથવા તો પાચન તંત્ર ને આપણે પરિવહન તંત્ર સાથે જોડી શકીએ છીએ તેવી જ રીતે આપણે ઓક્સિજન ની ચર્ચા કરીએ તો અગાઉના પ્રશ્નમાં આપણે જોયું કે CO2 અને O2 ના વહન માટે આપણે જે છે પરિવહન તંત્ર એવું કહી શકીએ છીએ જ્યારે આપણે ઉત્સર્જન ની ચર્ચા કરીએ તો એની અંદર એક્સક્રીશન એટલે કે મૂત્રપિંડ ની આપણે ચર્ચા કરીએ નાઇટ્રોજિનસ ઉત્સર્ગ જે પદાર્થો બને છે તેને શરીરમાંથી બહાર કાઢવાનું આપણી એની ચર્ચા કરીએ છીએ તો અહીંયા ખોરાક અને ઓક્સિજન સીધે સીધું આપણે પરિવહન તંત્ર સાથે જોડી શકીએ છીએ તો અહીંયા આપણું ઓપ્શન આવશે પરિવહન ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સાથે આગળ વધીએ સો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા છે જ્યારે આપણે આનુવંશિકતાની આપણે ચર્ચા કરીએ એટલે કે જેનેટિક્સ આનુવંશિકતા એટલે જેનેટિક્સ જનીન રિલેટેડ કે જનીન વિદ્યાની આપણે ચર્ચા કરીએ તો તે બધું આવે છે આનુવંશિકતાની અંદર એટલે કે હેરિડિટીની અંદર પિતૃઓથી કોઈ લક્ષણ આપણી અંદર ઉતરે તો તેને આપણે કહીએ છીએ આનુવંશિકતા હવે અહીંયા ઓપ્શન્સ આપેલા છે ડાર્વિન કોપરનિકસ અને મેન્ડલ તો ભાઈ ફાધર ઓફ જિનેટિક્સ જિનેટિક્સ ના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ તો મેન્ડલ યસ ગ્રેગર મેન્ડલ જે છે ફાધર ઓફ જિનેટિક્સ છે તો આનુવંશિકતા માટેનો પ્રશ્ન છે જિનેટિક્સ માટેનો પ્રશ્ન છે તો અહીંયા આપણો કરેક્ટ ઓપ્શન આવશે મેન્ડલ મુખ્ય કેન્દ્ર કીધેલું છે અને ધ્રુવ કીધેલું છે બરાબર છે સેના માટે વાત કરી છે ગોળીય અરીસા માટે તો બેટા ગોળીય અરીસાની વાત હોય તો આ આપણો ધારો કે ગોળીય અરીસો છે ધ્રુવ એટલે કયું બિંદુ કહેવાશે આ જે બિંદુ છે તેને આપણે ધ્રુવ તરીકે ઓળખીશું ક્લિયર છે એને આપણે શું કહીશું ધ્રુવ કહીશું હવે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એટલે શું કહેવાશે સેન્ટર ઓફ કર્વેચર બરાબર છે જેને આપણે શું કહીશું સી તરીકે એને દર્શાવશું એનું જે મધ્ય બિંદુ છે એના મધ્ય બિંદુને આપણે કહેતા હતા એફ એફ એટલે કહેવાશે આપણું શું તો બેટા એફ એટલે કહેવાશે આપણું મુખ્ય કેન્દ્ર ક્લિયર છે એટલે અહીં તમને કીધેલું છે સોરી અહીંયા આગળ ક્વેશ્ચન ની અંદર એક નાની મિસ્ટેક થઈ ગઈ છે બેટા અહીં આવશે વક્રતા કેન્દ્ર ઓકે વક્રતા કેન્દ્ર અને તેના ધ્રુવને જોડતી રેખા વક્રતા કેન્દ્ર ક્લિયર વક્રતા કેન્દ્ર અને ધ્રુવને જોડતી જે રેખા છે તેનું મધ્ય બિંદુ એટલે એને શું કહીશું આપણે મુખ્ય કેન્દ્ર કહીશું ઓકે એટલે આ છે તમારું મુખ્ય કેન્દ્ર ક્લિયર છે વિદ્યાર્થીઓ એટલે ઓપ્શન ની અંદર જરાક જોઈ લેજો ઓપ્શન ની અંદર કયો આવશે આન્સર
લખી દેવાનું બરાબર છે કે જેથી તમારા કોઈ પણ માર્ક્સ કટ ના થાય એટલે આ વસ્તુ ધ્યાન રાખજો ક્લિયર છે એટલે વક્રતા કેન્દ્ર અને ધ્રુવની વચ્ચેનું જે બિંદુ છે તે કયું છે આપણું મુખ્ય કેન્દ્ર છે નેક્સ્ટ એના પછી વિદ્યુત તાર ઉપર ખાલી જગ્યાનું અસ્તર લગાવેલું હોય છે તો બેટા વિદ્યુત તાર તમે જોયેલા છે બધા તેના ઉપર આપણે જોઈએ તો પોલિમર નો સ્તર લાગેલો હોય છે અને જે પોલિમર છે તે કયું હોય છે પીવીસી બરાબર છે પોલિવિનાઇલ ક્લોરાઇડ પીવીસી એનું સ્તર ત્યાં આગળ લાગેલું આપણને જોવા મળશે ઠીક છે વિદ્યાર્થીઓ ચાલો નેક્સ્ટ જોઈએ એના પછીના ક્વેશ્ચન છે ખરા છે કે ખોટા છે જણાવો તો ખરા ખોટામાં પહેલું છે ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમને આપેલો છે ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જે છે તે તમને જો શોર્ટકટમાં કહી દઉં તો આ રીતના યાદ રાખી શકો પોસો કેમે એ બરાબર છે ત્યાર પછી શું આવશે ઝીઆ લેહા બરાબર છે પછી શું આવશે કોમ આઓ હવે કહેશો હું સર આ શું આવી ગયું બેટા આ સક્રિયતા ક્રમ જે છે તેને યાદ રાખવાની ટેકનિક છે પોસો કેમે એ ઝીઆ લેહા કોમ આઓ હવે આમાં જુઓ એમ એટલે એમજી એમજી એટલે શું કહેવાશે મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ આમાં અહીંયા આગળ છે બરાબર છે મેગ્નેશિયમ અને આ જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે તેમાં એવું દર્શાવેલું છે આપણને કે ઉપરથી નીચે જઈએ તેમ તેમ પ્રતિક્રિયાત્મકતા શું થતી જાય છે ઘટતી જાય છે બરાબર છે ત્યાર પછી છે એલ્યુમિનિયમ આ નીચે જે છે તે શું છે એનું એલ્યુમિનિયમ છે એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે સાચી વાત છે ત્યાર પછી છે ઝીંક તો આ પણ ઝીંક આપેલું છે અને આ એટલે કેવા છે આપણું આયન ક્લિયર છે આ જે છે તે છે આર્જેન્ટિનમ ને નીચે જે ઓ છે તે છે ઓરમ બરાબર એટલે આમાં ગૂંચવાનું નથી તો તમે જોઈ શકો છો ઉપરથી નીચે જઈએ તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે એટલે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે મેગ્નેશિયમ તો આ ક્રમ જે છે તે આપણને કેવો આપેલો છે કરેક્ટ આપેલો છે એટલા માટે આ જે વિધાન છે તે કેવું બનશે બેટા ખરું વિધાન બનશે એટલા માટે આ વિધાન કેવું છે ખરું છે બરાબર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આઈ હોપ બાયોલોજી હશે યસ બાયોલોજી નો ક્વેશ્ચન છે યસ ઓકે તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે દીકરાઓ સિફિલિસ એસટીડી છે હવે એસટીડી એટલે શું તો એસટીડી એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ કે જે જનન અંગો દ્વારા ફેલાઈ શકે છે એને આપણે કહીએ છીએ એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ તો સિફિલિસ હવે એડ્સ છે સિફિલિસ છે એ બધી કેવી છે એસટીડી છે એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દ્વારા એ ફેલાઈ શકે છે ખાસ કરીને આપણે જ્યારે સિફિલિસ ની વાત કરીએ તો એ એક બેક્ટેરિયા જન્ય રોગ છે ટ્રિપોનિમા પેનિડમ નામનો જે બેક્ટેરિયા છે એના દ્વારા એ થાય છે અને એ ખાસ કરીને એ બેક્ટેરિયા ક્યાં વધી શકે છે તો જે આપણો શ્લેષ્મ સ્તર હોય મ્યુકસ મેમ્બ્રેન હોય તેની અંદર એ સહેલાઈથી ગ્રો કરી શકે છે વૃદ્ધિ પામી શકે છે એટલે સિફિલિસ એસટીડી છે તો આ શું છે આપણું કરેક્ટ છે સ્ટેટમેન્ટ તો અહીંયા આવશે આપણું ઓપ્શન ખરું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા નેક્સ્ટ છે એમ તો બાયોલોજી નો જ ક્વેશ્ચન દેખાય છે તમને પણ ફિઝિક્સ નો છે બેટા તો આ ક્વેશ્ચન ની અંદર કીધેલું છે કે ભાઈ આંખના ડોળાનો વ્યાસ જે છે તે કેટલો છે તો બેટા 2.3 સેન્ટીમીટર શું આ વિધાન ખરું છે કે ખોટું છે તો બેટા આ વિધાન છે તે ખરું છે કારણ કે આપણી આંખનો જે વ્યાસ છે બરાબર આંખના ડોળાનો વ્યાસ તે 2.3 સેન્ટીમીટર જેટલો જોવા મળે છે એટલા માટે આ વિધાન કેવું બનશે બેટા ખરું બનશે ક્લિયર છે એટલે આ વિધાન કેવું છે ભાઈ ખરું છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ એના પછીનું શું છે એના પછી આપણે જોઈએ પાણીની ગેરહાજરીમાં HCl ના અણુમાંથી H+ આયન નું અલગીકરણ થતું નથી સાચી વાત છે જ્યારે આપણે કોઈ પણ પદાર્થ છે જેમ કે એસિડ છે કે બેઝ છે જો એસિડ હોય તો જેમ કે HCl છે HCl ને જ્યારે તમે પાણીમાં નાખો છો ત્યારે જ આ HCl શું કરશે પોતાનામાંથી H+ દૂર કરશે અને આ H+ કોણ મેળવી લેશે તો કે જે પાણીનો અણુ છે તે મેળવી લેશે અને શું બનાવી આપે છે H3O+ અને Cl-. એટલે આ વિધાન કરેક્ટ છે જ્યાં સુધી તમે પાણીને અંદર નહીં નાખશો HCl ને ત્યાં સુધી H+ નું અલગીકરણ થતું નથી એટલા માટે આ વિધાન કેવું બનશે ભાઈ ખરું બનશે ઠીક છે વિદ્યાર્થીઓ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન શું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા માગ્યા મુજબ ઉત્તર લખો તો બાયોલોજીનો ક્વેશ્ચન આવી ગયો છે બેટા બાયોલોજીનો ચાલો જોઈએ ઓકે દીકરાઓ તો આપણો ક્વેશ્ચન છે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે એટલે આપણે અંતઃસ્ત્રાવ આપણે જે માનવ શરીરની ચર્ચા કરીએ છીએ તો અંતઃસ્ત્રાવ તંત્રની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ કયા કયા અંતઃસ્ત્રાવ જવાબદાર છે વૃદ્ધિ માટે તો દીકરાઓ જો તમને યાદ હોય તો આપણે ક્લાસમાં ભણી ચૂક્યા છે કે થેલેમસ નામનું એક ગ્રંથિ છે અને ત્યાર પછી એક આવે છે
પિટ્યુટરી નામની ગ્રંથિ અને ત્યાર પછી બીજી બધી ગ્રંથિઓ આવે છે. તો આપણે થેલેમસ ને જે છે આપણે માસ્ટર ગ્લેન્ડ માસ્ટર ગ્રંથિ કહીએ છીએ. કેમ? કેમ કે થેલેમસ બે જ કામ કરે છે. શું કામ કરે છે? કે ભાઈ બીજા ગ્રંથિ ને એ કહે છે કે તમારે હવે અંતઃસ્ત્રાવ બનાવવાના છે, અને બીજું શું કહે છે કે હવે એને બનાવવાનું બંધ કરી દેવાનું છે. તો બે જ ઓર્ડર થેલેમસ આપવાનું કામ કરે છે. અને પિટ્યુટરી જે છે એ પિટ્યુટરી ગ્રંથિ બીજા બધા ગ્રંથિઓનું કામ કરે છે કે એમને ઓર્ડર આપવાનું કામ પિટ્યુટરી કરે છે. એટલે પિટ્યુટરી ને આપણે ખૂબ જ અલગથી અનુગણીએ છીએ. અને આપણે થેલેમસ ની વાત કરીએ તો એ હાઇપોથેલેમસ જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ શું બે જ કામ કરે છે કે વૃદ્ધિ કરો અને એને વૃદ્ધિ માટેના અંતઃસ્ત્રાવ જે છે એ રિલીઝ કરો. અને જ્યારે વૃદ્ધિ અટકાવવાની હોય કિશોરાવસ્થામાં તો ત્યારે એ બીજો ઓર્ડર આપે છે કે હવે અંતઃસ્ત્રાવ બનાવવાનું બંધ કરો. તો વૃદ્ધિ માટે જ્યારે આપણે કહીએ છીએ ઓપ્શન આન્સર બહુ જ ઇઝી છે. ક્વેશ્ચન માંથી જ તમને આન્સર મળી જાય છે કયો અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ માટેનો ગ્રોથ માટેનો. તો ગ્રોથ હોર્મોન કયો હોર્મોન છે? અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન. તો અહીંયા આપણો આન્સર આવશે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, અગેન નેક્સ્ટ ક્વેશ્ચન બાયોલોજી. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ કરે છે? તો જ્યારે માતા ગર્ભ ધારણ કરે છે તો ગર્ભ માટે ગર્ભ પાસે એ શું છે? તો એક કોષનો એક માસનો લોચો છે. એની અંદર કઈ અંગો નથી, હજુ વિકસિત થઈ રહ્યા છે. તો તે દરમિયાન આપણે જ્યારે બીજા બધા ઉત્સર્ગ તંત્રની કે પાચનની આપણે વાત કરીએ તો એ બધા જ તંત્રો એની અંદર હજુ હોતા નથી, વિકાસ પામે છે. તો તે સમયે પણ એને પોષણની જરૂર પડે છે. કેમ કે કોષ છે, સતત કોષ વિભાજન ચાલી રહ્યું છે તો એની માટે પોષણની જરૂર તો પડશે જ. તો એ પોષણ ક્યાંથી મેળવે છે? માતાના શરીરમાંથી મેળવે છે. હવે માતાના શરીર સાથે જે ભ્રૂણ છે એ એક સ્પેશિયલ કનેક્શન બનાવે છે, એક સ્પેશિયલ અંગ બનાવે છે જેને આપણે કહીએ છીએ જરાયુ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્લેસેન્ટા. અને એ પ્લેસેન્ટા દ્વારા CO2 નું જે પણ છે એ બી માતાના શરીરમાંથી બહાર મુક્ત કરવામાં આવે છે. પછી જે પોષક દ્રવ્યોની આપણે વાત કરીએ તો માતાના રુધિરમાંથી એ ભ્રૂણમાં જાય છે અને આ બધા કાર્ય કરે છે જરાયુ. તો અહીંયા આપણો કરેક્ટ ઓપ્શન છે જરાયુ. ચલો નેક્સ્ટ જોઈએ એના પછી. બરાબર છે, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તે બેટા આપણો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા રિલેટેડ છે. બરાબર છે, તેમાં શું પૂછ્યું છે? તો બેટા એમાં કીધેલું છે નીચેનામાંથી કઈ જોડ છે તે બંધ બેસતી નથી. માયોપિયા. માયોપિયા એટલે શું? પહેલા તો માયોપિયા એટલે કહેવાશે બેટા લઘુ દ્રષ્ટિ. બરાબર છે, લઘુ દ્રષ્ટિની ખામી. ત્યાર પછી નેક્સ્ટ છે હાઇપરમેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયા જે છે હાઇપરમેટ્રોપિયા તેને કહેવાય છે આપણી ગુરુ દ્રષ્ટિની ખામી. કઈ ખામી કહેવાશે બેટા? ગુરુ દ્રષ્ટિની ખામી. ક્લિયર છે? એટલે આ જે ખામી છે તેની અંદર શું થાય છે? તો કે ભાઈ આંખનો લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે છે. બરાબર, કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. જેને કારણે આપણે શું કરીએ છીએ? તો કે જ્યારે લઘુ દ્રષ્ટિની વાત આવે તો આપણે દૂરની વસ્તુ નથી જોઈ શકતા, અને દૂરની વસ્તુ જોવા માટે કેન્દ્ર લંબાઈ કેવી હોવી જોઈએ? તો કે બેટા એના માટે કેન્દ્ર લંબાઈ આપણી બને ત્યાં સુધી ઓછી જ હોવી જોઈએ. બરાબર છે, અને ઓછી હશે તો જ આપણે દૂરની વસ્તુ સરળતાથી શું કરી શકીએ? જોઈ શકીએ. કારણ કે તે દરમિયાન આપણો લેન્સ જે છે એ લેન્સ જે છે તે કેવો હશે? પાતળો હશે. બરાબર છે, લેન્સ છે તે કેવો હશે? પાતળો હશે. એટલા માટે આ જે છે તે કરેક્ટ ઓપ્શન છે. હાઇપરમેટ્રોપિયા તેની અંદર વધે છે, સાચી વાત છે. ટ્રેસ માયોપિયા, તેમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં કોઈ જાતનો ફેરફાર આપણને જોવા મળતો નથી. તો બેટા આ જે ઓપ્શન છે આપણો પ્રેસ બાયોપિયા વાળો તે કરેક્ટ નથી. કેમ? તો કે એની અંદર આપણા સિલિયરી સ્નાયુઓ નબળા પડવાને કારણે આપણને કોઈ વસ્તુઓ જોવા મળતી નથી. બરાબર છે, એને કારણે આપણે નજીકનું પણ નથી જોઈ શકતા, દૂરનું પણ નથી જોઈ શકતા. એટલા માટે સી જે છે તે આપણું બંધ બેસતી જોડ નથી. એટલે કરેક્ટ આન્સર કયો આવશે આપણો? ઓપ્શન નંબર સી આવશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર લખો. વિદ્યુત અવરોધકતાની વાત કરેલી છે. અવરોધકતાને શેના વડે દર્શાવાશે? અવરોધકતાને આપણે દર્શાવશું રો વડે. તો રો નું સૂત્ર શું આવશે? તો આપણી પાસે એક સૂત્ર છે અવરોધ વાળું, અવરોધ આર બરાબર રો એલ ના છેદમાં એ. હા સર, તો રો ને કરતા બનાવી દો તો શું થઈ જશે? આર ઇન્ટુ એ ડિવાઈડ બાય એલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? રો થઈ જશે. હા સર, તો આ જે તમારું સૂત્ર છે તે કોનું સૂત્ર કહેવાશે? અવરોધકતાનું સૂત્ર કહેવાશે. ક્લિયર છે? એટલે આ તમારું પરફેક્ટ થઈ ગયું સૂત્ર અવરોધકતાનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ છે આપણા જોડતા જોડો. બરાબર છે, તો ચાલો જોડતાની અંદર જોઈએ ભાઈ.
જોડકાની અંદર ઓકે ફરી પાછું બાયોલોજી આવી ગયું છે ભાઈ તમારું ઓકે દીકરાઓ તો આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન છે જોડકા જોડો તો આ છે કોલમ એ આ છે કોલમ બી કોલમ એ ની અંદર 21st ક્વેશ્ચન છે માસિક સ્ત્રાવ અને અહીંયા ઓપ્શન્સ આપેલા છે આપણને 10 થી 12 વર્ષ સુધી 2 થી 8 દિવસ અને 45 વર્ષ અને 22મો આપણો પ્રશ્ન છે રજોની વૃદ્ધિ તો એ માસિક સ્ત્રાવની આપણે વાત કરીએ તો માસિક સ્ત્રાવ એ શું છે બેટા તો જ્યારે ફલિત ફલિતાંડ કે ફલિત અંડકોષ જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે ગર્ભને જે અંદરની દીવાલ છે એ મસલ્સની બનેલી હોય છે તો એનું ખૂબ જ સ્ટ્રોંગ થવું એ ખૂબ અગત્યનું છે તો જ જે ભ્રૂણ આગળ વિકાસ પામશે તેને એ ટકાવી રાખશે જો એ ગર્ભાશયની દીવાલ મજબૂત નહીં થાય તો એને ટકાવી રાખે નહીં અને જો એ ફલિત અંડકોષ ના આવે તો થોડાક સમય પછી એટલે કે અઠવાડિયા સુધી ગર્ભમાં એ રહે છે રાહ જોઈ છે કે એ ફલિત આવે છે કે નથી અને જ્યારે ગર્ભમાં આવે છે જો એ ફલિત નથી હોતું જો એની ફલનની પ્રક્રિયા ના થઈ હોય તો માસિક સ્ત્રાવ દ્વારા આ જે ગર્ભાશયની દીવાલ જાડી થઈ હતી એ અંદરની દીવાલ એ ફરીથી તૂટી જાય છે અને તેના દ્વારા આ માસિક સ્ત્રાવ થાય છે તો એ માસિક સ્ત્રાવ કેટલા ટાઈમ સુધી ચાલે છે તો અહીંયા આપણો કરેક્ટ ઓપ્શન છે 2 થી 8 દિવસ અને નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે રજોની વૃત્તિ એટલે કે શું તો જ્યારે આપણે આ માસિક સ્ત્રાવની વાત કરીએ મહિલાઓની અંદર અમુક ઉંમર સુધી જ આપણને માસિક સ્ત્રાવ જોવા મળે છે અને ત્યાર પછી સપોઝ 45 કે 50 યર્સની એજ થઈ જાય ત્યાર પછી એક એવી અવસ્થા આવે છે જેને આપણે કહીએ છીએ રજોની વૃત્તિ એટલે કે મેનોપોઝ કે ત્યાર પછી માસિક સ્ત્રાવ થતું નથી તો એ કઈ એજમાં થાય છે જેમ મેં કીધું કે 45 થી 50 યર્સમાં એ થાય છે તો અહીંયા આપણો કરેક્ટ ઓપ્શન હશે સી 45 યર્સ રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દીકરાઓ ઓકે ફરીથી નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ બાયોલોજી સો અગેન જોડકા જોડો સો આપણો એ અને બી કોલમ એ કોલમ ની અંદર 23rd ક્વેશ્ચન છે CFCs એટલે પહોંચી ગયા આપણે આપણા પર્યાવરણ પર રાઈટ CFC તો CFC નું ફૂલ ફોર્મ અહીંયા પૂછવામાં આવેલું છે અને સેકન્ડ છે UNEP નો ફૂલ ફોર્મ આપણે બી કોલમમાં ઓપ્શન્સ જોઈ લઈએ યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ નેક્સ્ટ છે ક્લોરોફ્લોરોકાર્બન્સ ધેન સી ઓપ્શન છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ અને લાસ્ટ ઓપ્શન છે ક્લોરોફ્લોરિન કાર્બન જ્યારે CFCs ની આપણે વાત કરીએ એટલે કે એ છે ક્લોરોફ્લોરોકાર્બન્સ ભાઈ ક્યાં આપણને જોવા મળે છે તો રેફ્રિજરેટર્સ ની અંદર એસી ની અંદર આપણે એને શીતક તરીકે કુલન્ટ તરીકે આપણે વાપરીએ છીએ અને એ ક્લોરોફ્લોરોકાર્બન્સ જ્યારે વાતાવરણમાં થઈ જાય છે ત્યારે શું થાય છે ક્લોરિન નો અણુ મુક્ત થાય છે અને એ ક્લોરિન નો અણુ ઓઝોનના વિઘટન માટે જવાબદાર છે તો અહીંયા આપણો કરેક્ટ ઓપ્શન છે ક્લોરોફ્લોરોકાર્બન્સ ઓકે તો 23rd નું ઓપ્શન છે આપણો આન્સર છે બી અને યુએનઈપી નો ફૂલ ફોર્મ સ્ટ્રેટ અવે ફ્રોમ ધ બુક છે દીકરાઓ બહુ જ ઇઝીલી તમે માર્ક અહીંયા સ્કોર કરી શકો છો સો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ છે તમારું બેટા સેક્શન બી તો સેક્શન બી ની અંદર આપણે શરૂઆત કરીએ તો બેટા સેક્શન બી ની અંદર આપણને શું આપ્યું છે તો સેક્શન બી ની અંદર તમારા બધા ક્વેશ્ચન જે છે તે બે બે માર્ક્સ ના રહેશે બરાબર છે જે તમારે એટેન્ડ કરવાના છે અને આ જે ક્વેશ્ચન છે તેની અંદર તમારે 12 ક્વેશ્ચન માંથી 9 ક્વેશ્ચન એટેન્ડ કરવાના રહેશે ઠીક છે બેટા હવે આપણે વાત કરીએ કે પહેલો ક્વેશ્ચન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે તો બેટા આમાં ફેરફારોની એક સિમ્પલ ચર્ચા કરીએ તો પહેલું તો ભૌતિક અવસ્થાની અંદર કાંઈક તો ફેરફાર આવતો હશે કાં તો રંગ પરિવર્તન જોવા મળતું હશે ત્યાં આપણને શું જોવા મળતું હશે કેટલાક વાયુઓ ઉત્પન્ન થતા હશે અથવા તાપમાનની અંદર કંઈક ફેરફાર જોવા મળતા હશે બરાબર છે આ ટાઈપના કંઈક ફેરફારો આપણને જોવા મળે તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે ઠીક છે બેટા ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એના પછી ગેંગ એટલે શું બરાબર ગેંગ આવે એટલે તમે બધા વિચારો કે ના સર અમારા દોસ્તારોની ગેંગ છે ને સર એ ગેંગ એટલે આ પણ એ જ ગેંગ કીધેલી છે ના એ વાત નથી સમજો પહેલા ગેંગ દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓ સેને આધારે બરાબર છે આધાર સેના પર રહેલો છે એવું તમને કીધેલું છે તો બેટા ગેંગ એટલે સિમ્પલ યાદ રાખવાનું જ્યારે પણ કોઈ ધાતુ તત્વની વાત કરવામાં આવે તો એ ધાતુ તત્વ એકલું નથી રહેતું બરાબર છે એ હંમેશા કોઈક ને કોઈક સાથે રહે છે કોની સાથે રહેશે તો બેટા એ કંઈક માટીના કણો હશે રેતીના કણો હશે કે પછી કોઈ અનિચ્છનીય પદાર્થ હશે બરાબર છે એ અનિચ્છનીય પદાર્થો સાથે અશુદ્ધિ સ્વરૂપે ત્યાં આગળ હોય છે તેથી એ અશુદ્ધિઓને આપણે શું કહીએ છીએ
गैंग कही है बराबर अशुद्धि शू कही अपने गैंग कही आज गैंग है दूर करने वपराती पद्धति ना आधार गैंग कही है काची धातु भौतिक अवस्था कई है रासायणिक गुणधर्मो क्या है एना तफावत पर एनो मुख्य आधार रहे बराबर है एट आ वस्तु खास याद रखो कि भाई एक गैंग है मुख्य आधार सेना पर भौतिक गुणधर्मो रासायणिक गुणधर्मो वच्चे रहे तफावत बराबर ए बदा तफावत वच्चे मुख्य आधार रहे नेक्स्ट जो ये फरी पाछो आवी गयो छे बेटा बायोलॉजी नो क्वेश्चन बराबर छे चलो जोइए ओके लेट अस सी नेक्स्ट क्वेश्चन सु छे श्वसन अने श्वसन माटे ऑक्सीजन प्राप्त करवानी क्रियामां एक जलचर प्राणीनी तुलनामां स्थलचर प्राणीने शुं लाभ छे तो अहींया कम्पेरिजन आपेलुं छे के भाई जलचर जे एक्वेटिक छे जे पाणीनी अंदर रहे छे अने बीजुं छे स्थलचर के जे लैंड पर रहे छे तो बेने जरे आपणे श्वसननी क्रिया माटे एमने ऑक्सिजननी जरूर पड़े छे तो भाई शुं फेर पड़े छे तो आपणे जाणीए छे के जलचरनी आपणे जरे वात करीए पाणीनी अंदर तो पाणीनी अंदर ऑक्सिजन आपणने कया फॉर्ममां मळे छे तो डिझोल्वड ऑक्सिजनना फॉर्ममां आपणने मळे छे अने एना कम्पेरमां जो आपणे लैंडनी वात करीए जो आपणे स्थलचर प्राणियों की बात करिए तो ऑक्सीजन अपनी आसपास वायु में वधारे मात्रा में अवेलेबल छे राइट तो हवा में रहेला ऑक्सीजन ना प्रमाण करता पानी में द्रव्य ऑक्सीजन नु प्रमाण खूब ज ओछू छे એટલે કે અહીંયા ડિઝોલ્વડ ઓક્સિજન જે પાણીની અંદર હોય છે એ આપણને ખૂબ જ ઓછું મળે છે કેમ કે તે કસક ને કસક પ્રેશર પર પણ ડિપેન્ડ કરે છે તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસ દર નીચો અથવા તો ધીમો રાખીને પોતાની ઓક્સિજન જરૂરિયાત સંતોષી શકે છે ઓકે તો હોપ ખ્યાલ આવી ગયો હશે દીકરાઓ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેક્સ્ટ ક્વેશ્ચન આપણું છે જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે ઓકે જ્યારે આપણે અહીંયા ક્વેશ્ચન આપણે હેરિડિટી ચેપ્ટરથી જોવા મળે છે જ્યારે આપણે કોઈ પણ જાતિની ચર્ચા કરીએ તો એના અસ્તિત્વ માટે લાંબા સમય સુધી એને ટકાવી રાખવા માટે શું જરૂર છે ભાઈ ભિન્નતા હોવી ખૂબ જ જરૂરી છે આપણે હિસ્ટરી જોઈ ચૂક્યા છે તો જે આપણે વાત કરીએ કે ભાઈ જૂના જમાનામાં કેવા પ્રાણીઓ હતા કે કેવા આપણને સજીવો જોવા મળતા હતા તેના કમ્પેરમાં આપણે આજની ચર્ચા કરીએ તો જે બાયોડાયવર્સિટી છે જૈવ વિવિધતા જે આપણને જોવા મળે છે એ ખૂબ જ અલગ જોવા મળે છે પાસ્ટમાં એવી નહોતી હમણાં કંઈક અલગ છે અને કદાચ ફ્યુચર માં પણ અલગ હશે કેમ કે આપણે બધા જુરાસિક પાર્ક તો જોઈ છે ને ભાઈ ડાયનાસોર્સ જોતા આવેલા છે અને કશું જ જૂઠું નથી એ પણ એક જમાનામાં સર્વાઈવ કરતા હતા તો ભાઈ શું જરૂર છે ભિન્નતા કેમ જરૂરી છે એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ્યારે આપણે માનવની પણ ચર્ચા કરીએ તો 99.9% જે છે આપણો ડીએનએ એક જેવો છે સેમ જ છે પણ ભિન્નતા કેટલી છે ફક્ત અને ફક્ત 0.1% અને આ ભિન્નતા જરૂરી છે હા ભાઈ કેમ જરૂરી છે તો આપણે યાદ કરી લઈએ 2020 ને કે જ્યારે આપણે કોવિડ જેવી પરિસ્થિતિનો સામનો કરેલો હતો તો આપણે જો 100% ડીએનએ સેમ હોતે તો આજે ના તો હું આ લેક્ચર ડિલિવર કરી રહી હોત અને ના તમે અહીંયા એનો આન્સર જોઈ રહ્યા હોત રાઈટ તો બીકોઝ કે 0.1% વેરિએશન છે ભિન્નતા છે એટલા માટે આપણે ઘણા બધા લોકોને ગુમાવી ચૂક્યા છે અને અફસોસ પણ છે આપણને એ વાતનો પણ આપણે હજુ ટકી રહેલા છે સેના માટે તો ભિન્નતા છે આપણે કસક ને કસક આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી હશે એટલા માટે આજે આપણે જીવિત છે તો ઓફકોર્સ ભાઈ આપણે જીવિત રહેવા માટે કે એ જાતિનો અસ્તિત્વ ટકાવવા માટે ભિન્નતા હોય તો ખૂબ જ જરૂરી છે આન્સર જોઈ લે દીકરાઓ જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે બહુ જ ઓછો ડિફરન્સ આવે છે જ્યારે ડીએનએ ની પ્રતિકૃતિ તૈયાર થાય છે દીકરાઓ જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે આ ડીએનએ ની પ્રતિકૃતિ તૈયાર થાય છે પણ એની અંદર ન્યૂનતમ ખામીને કારણે બહુ જ ઓછી 0.1 કે કદાચ 0.001% આપણને કંઈક ને કંઈક ડિફરન્સ દેખાય છે જે લિંગી પ્રજનન દરમિયાન થાય છે તો ખાસ કરીને લિંગી પ્રજનનમાં જોવા મળે અલિંગી પ્રજનનમાં આપણે એક જ સજીવ હોય કે એક જ કોષ હોય અને તેમાંથી બીજો ઉત્પન્ન થતો હોય તો ત્યાં ભિન્નતાનો બહુ સવાલ આવતો નથી ભિન્નતાની પ્રતિકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે કે કઈક ને કઈક પરિસ્થિતિ બદલાય કેમ કે પર્યાવરણ આપણે એમ કહીએ કે નેચરનો રૂલ કેવો છે તો એવર ચેન્જિંગ એ ક્યારેય સ્ટેબલ રહેતો નથી કઈક ને કઈક બદલાવ શું કહેવાય છે પેલું કે બદલવાનું
चेन्ज इज नेसेसरी राइट। तो તેવી જ રીતે પર્યાવરણની આપણે ચર્ચા કરીએ તો અહીંયા પર્યાવરણના પરિબળો પણ બદલાતા હોય છે અને એ બદલાતા પરિબળોની અંદર તો આપણે ટકી રાખવા માટે ભિન્નતા હોવી ખૂબ જ જરૂરી છે। ઓકે દીકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન, લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ દીકરાઓ। ઓકે सपुष्पी वनस्पति में फलन पछीनी घटनाओं वर्णवो। तो जारे आपणे फलननी प्रक्रियानी वात करी रह्या छे, सपुष्पी वनस्पतिनी आपणे चर्चा करी रह्या छे, तो फलन पछीनी प्रक्रिया शुं थाय छे? फलन पछीनी घटनाओ, फलन पछी अंडकमां युग्मना ज अनेक विभाजन पामी भ्रूणनुं निर्माण करे छे। जो तमने सपुष्पी वनस्पतिनी आपणे अंडकनी चर्चा करीए तो कदाच तमने ख्याल आवी जशे કે એવી રીતે એની અંદર કોષની ગોઠવણી થયેલી હોય છે અને આ જે વચ્ચેનું કોષ છે એને આપણે અંડક કહીએ છે અને એની સાથે જે નર પ્રજનન તંત્રમાંથી આપણે કહીએ કે જે કોષ આવે છે એ આવીને અહીંયા જોડાય છે અને ત્યારે આપણને ત્યારે ફલન થાય છે। અંડકની ફરતે सखत आवरण विकास पामे छे अने अंडक क्रमांश बीज मां परिवर्तित थाय छे। एक वार आ फलननी प्रक्रिया थई जाय छे अंडक नी अंदर, त्यार पछी ए बीज मां परिवर्तन थाय छे। बीज मां भावी वनस्पति अथवा भ्रूण होय छे ते अनुकूल परिस्थिति मां नवा छोड़ तरीके विकास पामे छे। आ क्रिया ने बीजांकुरण कहे छे। अंडाशय झड़पथी वृद्धि पामे छे अने परिपक्व थई फळमां रूपांतर पामे छे। ओके दीकराओ आगळ वधीए। ओके फरी पाछो आवी गयो छे बेटा फिजिक्स। ओके तो फिजिक्स नी उपर जोईए हवे चर्चा करीए। तो बेटा नेक्स्ट जे क्वेश्चन छे तेमां कीधेलुं छे के सूर्यनो श्वेत प्रकाश सात घटक रंगोनो बनेलो छे। आना विषयनी माहिती सौ प्रथम वखत आपणने न्यूटने आपेली हती, तो आ जे न्यूटननो प्रयोग छे ते योग्य आकृति द्वारा समझाओ। तो बेटा न्यूटने आ वस्तु कई रीतना साबित करी हती, तमने सिंपल ब्रीफ माहिती आपी दो। सौथी पहेला न्यूटन द्वारा सिंपल प्रेक्टिकल करवामां आव्यो जेमां एमणे प्रिझम लीधो हतो। प्रिझम पर जयारे श्वेत प्रकाशनुं किरणपुंज आपात करवामां आव्युं त्यारे तेमने सौ प्रथम वखत एवुं जोवा मळ्युं हतुं के ए जे सात रंग छे तेनुं विभाजन थई गयुं। विभाजन एना टोटल सात कलर में जोवा मळ्युं हतुं। जानी वाली पीनारा बराबर छे, जानी वाली पीनारा अंतर्गत आपणे जोवा जोईए तो जांबली नीलो पीळो नीलो, त्यार पछी शुं छे जानी वा, वा एटले वादळी, लीलो पीळो नारंगी अने रातो, आ रीतना आपणने सात पट्टा जोवा मळ्या हता। त्यार पछी आपणे प्रेक्टिकल नी अंदर शुं कर्युं हतुं के ए जे सात पट्टा छे ते सेना बनेला छे ते जोवा माटे फरी पाछुं एमने बीजो एक प्रिझम गोठव्यो हतो। बीजा प्रिझम मांथी ज्यारे आ साते सात रंगों ने पसार कर्या त्यारे ते एकदम अचंबित थई गया अने एमने श्वेत प्रकाश प्राप्त थयो हतो। तो न्यूटने आ प्रयोग परथी साबित कर्युं हतुं के आपणो जे श्वेत प्रकाश छे ते टोटल सात रंगनो बनेलो छे, बराबर छे। अने एनी तमारे जो आकृति दोरवी होय तो बेटा तमे आकृति एनी आ रीतना दोरी शको। आ एक प्रिझम छे जेने नाम आपी दईशुं आपणे P1। एना पर कोई एक सफेद प्रकाशनुं किरणपुंज आपात करेलुं छे, त्यांथी एनुं शुं थशे? सौथी पहेला वक्रीभवन थशे। वक्रीभवन पामीने आपणने बे पट्टाओ जोवा मळशे। आ जे बंने पट्टाओ जोवा मळ्या તે પછી શું થશે? તો કે કોઈ એક બીજા પ્રિઝમ પર આપાત થશે। સેના પર આપાત થશે? કોઈ એક બીજા પ્રિઝમ પર આપાત થશે। અને આ જે બીજો પ્રિઝમ છે તેમાંથી એ બંને જે પ્રકાશના કિરણો છે તે વક્રીભવન પામશે અને ત્યાંથી એક પ્રકાશનું કિરણ બહાર કાઢે છે, બરાબર છે। તો આ રીતના તમે એને દર્શાવી શકો છો। આને પ્રિઝમ વન કહી દેશું। આ છે આપણો પ્રિઝમ વન। ઓકે, અને આ જે છે તે છે આપણો પ્રિઝમ ટુ। ક્લિયર? તો આ પ્રિઝમ વન અને પ્રિઝમ ટુ ની આકૃતિ દોરીને તમે દર્શાવી શકો છો કે ભાઈ ન્યૂટને કઈ રીતના પ્રયોગ કર્યા હતા। અને આ જે છેલ્લે આપણને કિરણ મળતું હતું આ કયો પ્રકાશ મળતો હતો? આપણને શ્વેત પ્રકાશ મળતો હતો। કયો પ્રકાશ મળતો હતો બેટા? શ્વેત પ્રકાશ। એટલે આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો, બરાબર છે, એકદમ સરળ છે, આખી વસ્તુઓ લખેલી જ છે, તો તમે એક વખત વાંચી લેજો અને પ્રોપરલી તે જોઈ લેજો। ઓકે, નેક્સ્ટ આગળ વધીએ। એના પછીનો ક્વેશ્ચન, એના પછીનો ક્વેશ્ચન છે, વાવ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા। આ ટાઈપનો ક્વેશ્ચન તમારી બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ શકે તેવો છે। તમારા ઘરની અંદર વપરાતો વિદ્યુત બલ્બ 100 વોટ, બરાબર છે, 100 વોટ નો પાવર આપેલો છે। પાવર એટલે P1 કેટલો આપેલો છે બેટા? 100 વોટ। રેફ્રિજરેટર છે તમને આપેલું જેનો પાવર P2 આપેલો છે આપણને 400 વોટ, બરાબર છે। પછી શું કીધેલું છે? જો ઉપકરણોને 10 કલાક પ્રતિ દિવસ એટલે કે એક દિવસમાં જો એને 10 કલાક ચલાવવામાં આવે
8 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર લેખે 10 દિવસ ચલાવવા માટે કેટલો ખર્ચ થશે એટલે તમારે ત્યાં આગળ ખર્ચો શોધવાનો છે ભાઈ કુલ સમય આપણે જોઈએ એક દિવસમાં 10 કલાક ચાલે છે આપણે કેટલા દિવસ માટે શોધવાનું છે 10 દિવસ માટે એટલે એના ગુણ્યા કેટલા કરી દઈએ બેટા 10 કરી દઈશું એના ગુણ્યા કેટલા કરી દઈશું 10 કરી દઈશું હા સર તો 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે ટોટલ તો બેટા 100 કલાક થઈ જશે હા સર વપરાતો કુલ પાવર જો આપણે શોધીએ કુલ પાવર તો કુલ પાવર કેટલો થશે સર કુલ પાવર p બરાબર p1 p2 થશે p1 ની કિંમત છે આપણી પાસે 100 p2 ની કિંમત કેટલી છે p2 ની કિંમત છે બેટા 400 તો 100 વત્તા 400 કેટલા થઈ જશે 500 થઈ જશે એટલે કુલ વપરાતો પાવર જે છે તે આપણો કેટલો છે 500 વોટ છે કેટલા વોટ છે 500 વોટ હવે તમારે શોધવાનું છે ભાઈ પહેલા તો કેટલી ઊર્જા ખર્ચાઈ છે તો આપણે લખી દઈએ ભાઈ ખર્ચાતી કુલ ઊર્જા ખર્ચાતી કુલ ઊર્જા એના માટે આપણે સૂત્ર લઈશું પાવરનું પાવર p બરાબર w છેદ માં t ક્યાંથી આવ્યું એકમ સમયમાં થતો કાર્ય જેને આપણે કહેતા હતા પાવર માટે w બરાબર સૂત્ર શું બનશે ભાઈ p into t બનશે હા સર p ની કિંમત કેટલી છે સર p ની કિંમત છે આપણી પાસે કુલ પાવર છે આપણી પાસે 500 ઓકે સર t ની કિંમત છે આપણી પાસે કેટલી t ની કિંમત છે આપણી પાસે 100 કારણ કે કુલ કલાક કેટલા છે 100 કલાક છે હા સર આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે આપણો ટોટલ 50000 અને આનો એકમ શું બનશે તો કે પાવર છે તેનો એકમ છે વોટ બરાબર અને સમય જે છે તેનો એકમ છે આપણો કલાક કલાક એટલે લખાશે અવર ક્લિયર છે એટલા માટે આનો એકમ બનશે વોટ અવર પણ આપણને વોટ અવર નહીં ચાલશે આપણને શું ચાલશે આપણને જોઈશે કિલો વોટ અવર અને કિલો વોટ અવરમાં કન્વર્ટ કઈ રીતના થશે તો કે બેટા 50000 છે તો હું આને 50×1000 આવું લખી શકું હા સર ઓફિયસ લખી શકાય ને સર આમાં કેમ આમ થાય બરાબર તો આ 1000 છે 1000 એટલે કેવા છે કિલો એટલે આપણે આને એવું લખી શકીએ 50 કિલો વોટ અવર હા સર તો આ જે મળ્યું તે તમારું કુલ કાર્ય મળ્યું આ મળ્યું તે તમારું શું મળ્યું કુલ કાર્ય મળ્યું ક્લિયર જે તમારી વપરાતી ઊર્જા છે એક જાતની અને હવે એના માટે કુલ ખર્ચ કેટલો થશે તો ભાઈ કુલ ખર્ચ શોધી કાઢીએ કુલ ખર્ચ તો કુલ ખર્ચ માટે ઇક્વેશન કેવું બનશે કે 1 કિલોવોટ અવર માટે કેટલા રૂપિયા લાગે છે ભાઈ 8 રૂપિયા લાગે છે 8 રૂપિયા ભાઈ એનું બિલ આવે છે બરાબર છે તો લખી દઈએ રૂપિયા 8 ક્લિયર આપણે જે ઊર્જા ખર્ચીએ છે તે કેટલી છે 50 કિલોવોટ અવર છે તો અહીંયા આપણે લખી દઈએ 50 કિલોવોટ અવર માટે કેટલી આવશે ક્લિયર 50 કિલોવોટ અવર માટે કેટલી આવશે તો 50×8 કરી નાખો તો કુલ ખર્ચ બરાબર શું લખાશે બોલો સર કુલ ખર્ચ બરાબર 50×8 8 પચામ કેટલા થઈ જશે 40 સોરી 8 પચામ 40 એને પેલું મીંડું એટલે ટોટલ કેટલા થઈ ગયા 400 રૂપિયા એટલે અહીંયા જે ખર્ચો આવશે તે કેટલો લાગશે ભાઈ 400 રૂપિયા જેટલો ખર્ચો લાગશે તમને ક્લિયર ચાલો નેક્સ્ટ આગળ વધીએ એના પછી ચલ અવરોધ એટલે શું તેનું ઉદાહરણ આપો બેટા ચલ અવરોધ એટલે સિમ્પલ જે અવરોધને આપણે શું કરી શકતા હોઈએ બદલી શકતા હોઈએ આપણા દ્વારા આપણે નિયંત્રિત કરી શકતા હોઈએ તેવા અવરોધને અથવા તેવા વિદ્યુત ઘટકને આપણે શું કહીશું ચલ અવરોધ કહીશું બરાબર છે અને ચલ અવરોધનું એક ઉદાહરણ છે બેટા રિયોસ્ટેટ બરાબર છે રિયોસ્ટેટ રિયોસ્ટેટ શું કરી શકે છે તો કે પરિપથની અંદર રહેલો જે અવરોધ છે તેમાં વધારો કે ઘટાડો કરી શકે છે અને ધ્યાન રાખજો આની સંજ્ઞા જે છે ને તે કોઈક વખત એક માર્ક્સમાં પૂછાઈ શકે છે આની સંજ્ઞા આ રીતની આવશે બરાબર છે ચલ અવરોધ અવરોધની ઉપર તીર મારી દેવાનું તીર મારી દો એટલે સમજી લેવાનું કે ચલિત છે કેવું છે ચલિત બરાબર ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સુરેક વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા બરાબર છે ટાઈપિંગ એરર થઈ ગઈ છે ભાઈ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે બરાબર છે કયા કયા પરિબળ પર આધાર રાખશે તો બેટા જ્યારે પણ વિદ્યુત પ્રવાહ જે છે વહેતો હોય કોઈ પણ તારમાં તો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પહેલું તો સુરેક વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્ય પર એક તો આધાર રાખશે પ્લસ તમે એ સુરેક વાહક તારથી હોકા યંત્રને કેટલા દૂર રાખેલું છે એટલે કે અંતર પર તેનું આધાર રહેલો છે જેટલું તમે તારની નજીક હશો તેટલું ત્યાં આગળ અંતર ઓછું કહેવાશે ને જેટલું અંતર ઓછું એટલું ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું કહેવાશે વધારે કહેવાશે ક્લિયર છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો બરાબર છે વિદ્યાર્થીઓ એટલે આ બે વસ્તુ પર એનો મુખ્ય આધાર રહેલો છે ચાલો જોઈએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ ઉપભોગીઓ બરાબર છે ચાલો ઉપભોગીઓ ફરી પાછું આવી ગયું છે બાયોલોજી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જો લઈએ દીકરાઓ
ટૂંક નોંધ લખો એટલે કે આપણે શોર્ટ નોટ લખવાની છે, ટૂંકમાં આપણે સમજાવવાનું છે કે ઉપભોગ્યો એટલે કે શું. તો સૌથી પહેલા તેની માટે આપણે એક આહાર શૃંખલા જોઈ લેવાની ખૂબ જ અગત્યની થાય છે. તો આપણે એક આહાર શૃંખલાનું ઉદાહરણ અહીંયા લઈ લઈએ. ઘાસ, ઘાસને કોણ ખાય છે? તો તીતી ઘોડો. અને ત્યાર પછી તીતી ઘોડાને કોણ ખાય છે? તો દેડકો. દેડકાને કોણ ખાય છે? તો સાપ. અને હજુ આગળ જઈએ શું કરીએ? અરે ના ભાઈ, જેમ જેમ આગળ વધીશું તેમ તેમ ઉર્જા જે છે ઓછી થતી જશે, એટલે અહીંયા સુધી આપણે રહેવા દઈએ. હવે સાપને પણ વલ્ચર, ઈગલ એ બધા જે પ્રાણીઓ છે તે ખાઈ જાય છે. હવે અહીંયા આપણે ઘાસની ચર્ચા કરીએ તો ઘાસ શેમાં આવે છે? ઉત્પાદકોમાં. ઉત્પાદકો, તો ઉત્પાદકો એટલે કે એ ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ કરીને, અને સૌર ઉર્જા છે, સૌર ઉર્જાને એ રાસાયણિક ઉર્જામાં એનું રૂપાંતરણ કરે છે, ગ્લુકોઝ ફોર્મ કરે છે, સ્ટાર્ચ બનાવે છે. અને પછી તીતી ઘોડા, પછી દેડકો અને સાપ, આ જેટલા પણ છે આહાર શૃંખલામાં ઉત્પાદક સિવાયના તે બધાને આપણે કહીએ છીએ ઉપભોગીઓ. ઉપભોગીઓ. હવે ઉપભોગ્યોની જયારે આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણે વિવિધ પ્રકારના ઉપભોગ્યો જોઈ શકીએ છીએ. તો જે ઉત્પાદકો પર સીધે સીધે રીતે આધાર રાખે છે તો આને આપણે કહીશું એ ઉપભોગી છે. પણ કેવા છે? એ વનસ્પતિને પોતાનો ખોરાક તરીકે લે છે, એટલે એ થઈ ગયા પ્રાથમિક ઉપભોગીઓ, અને એ થઈ ગયા તૃણાહારીઓ. જ્યારે આપણે દેડકાની વાત કરીએ તો આ આહાર શૃંખલાની અંદર એ દેડકો કેવો થઈ જાય છે? અહીંયા તો એ દ્વિતીય ઉપભોગીઓમાં આવે છે, અને એ જે છે એ માંસાહારી કહેવાય છે. તો અહીંયા તીતી ઘોડો થઈ જશે તૃણાહારી, દેડકો થઈ જાય છે અહીંયા માંસાહારી. અને જ્યારે આપણે સાપની વાત કરીએ તો હજુ આપણે જેમ જેમ આહાર શૃંખલા આગળ વધારીએ છીએ તે ઉચ્ચ માંસાહારીઓની અંદર આવી જાય છે. તો ઉપભોગ્યોની અંદર એક તો આવે છે તૃણાહારી, બીજું આવે છે માંસાહારી. તે સિવાયની આપણે ચર્ચા કરીએ તો એની અંદર બીજું આવશે સર્વાહારી. સર્વાહારી કે આપણને બધું જ ચાલે, કંઈક પણ ચાલે. તો એક થઈ ગયું તૃણહારી, બીજું થઈ ગયું માંસાહારી, ત્રીજું થઈ ગયું સર્વાહારી. બધું જ વનસ્પતિને પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ, એને પણ ખોરાક તરીકે આપણે લઈ શકીએ છીએ, અને તેની સાથે સાથે બીજા જે પ્રાણીઓ છે તેને પણ આપણે ખોરાક તરીકે લઈ શકીએ છીએ. એટલે સર્વાહારી કે જે વનસ્પતિનો પણ આહાર તરીકે લે છે અને પ્રાણીઓને પણ આહાર તરીકે લે છે. મનુષ્ય એનું બેસ્ટ ઉદાહરણ આપણે કહી શકીએ છીએ. અને ત્યાર પછી ચોથા ક્રમાંક પર આવે છે પરોપજીવી. પરોપજીવીની આપણે ચર્ચા કરીએ તો પરોપજીવી એટલે કે શું? કે જે કશું જ કરતા નથી પણ બીજા પર આધાર રાખે છે પોતાના પોષણ માટે, અને પોતાને તો પાચન પણ કરવું નથી, તેના માટે પણ શું કરશે કે બીજાએ જે બનાવેલું છે, જે પાચન કરેલું છે તેને સીધું સીધું લઈ લે છે ખોરાક તરીકે. તો તેને આપણે કહીએ છીએ પરોપજીવી. પરોપજીવીની અંદર આપણે બેસ્ટ એક્ઝામ્પલ આપી શકીએ છીએ પ્લાઝ્મોડિયમનું. તો પ્લાઝ્મોડિયમ શું છે? એ જે છે મલેરિયા રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, રાઈટ? તો એ શું કરે છે કે આપણને એફેક્ટ કરે છે, રાઈટ? આપણા રુધિરની અંદર આવી જાય છે, બોડીની અંદર આવી જાય છે, પરિવહન તંત્રની અંદર જાય છે, અને પછી યકૃતમાં જાય છે, પછી રક્તકણની અંદર જાય છે, પોતાની સંખ્યા વધારે છે, ભાઈ સીધે સીધું આપણા રુધિરની અંદરથી એ પોષક દ્રવ્યો લઈ લે છે. બીજું ઉદાહરણ આપણે એની ચર્ચા કરી શકીએ, એની અંદર આવે અમરવેલ. તો અહીંયા દીકરાઓ તમને તૃણહારીનો ઉદાહરણ મળી ગયો, માંસાહારીનો ઉદાહરણ મળી ગયો. જ્યારે આપણે સર્વાહારીની વાત કરીએ, માનવની આપણે વાત કરી શકીએ છીએ, અહીંયા આપણે વંદાની વાત કરી શકીએ છીએ. જ્યારે આપણે પરોપજીવીની ચર્ચા કરીએ તો એનું ઉદાહરણ અમરવેલ. અમરવેલ શું છે? તો તમને કીધેલું હતું કે ભાઈ એક દોરા જેવું આપણને દેખાશે, અને એ ઓલમોસ્ટ યલો કલરનું હોય છે, અને બીજા વનસ્પતિની ઉપર આપણને જોવા મળે છે. એની અંદર પાંદડા કે એવું કશું જ આપણને જોવા મળતું નથી. કેમ? કેમકે પોતે કંઈક પ્રકાશ સંશ્લેષણ કરીને બનાવતા જ નથી, બીજા વનસ્પતિ પર આધાર રાખે છે, અને સીધે સીધું ત્યાંથી એ શોષણ કરી લે છે જે પણ પોષક દ્રવ્યો છે એનું બીજા વનસ્પતિમાંથી. તો એને આપણે કહીએ છીએ અમરવેલ, જે ક્યારેય ના મરે. ભાઈ ક્યારે ના મરે? કેમ કે પોતે તો કઈ કરવું જ નથી, બીજામાંથી સીધે સીધું પોતાનું પોષણ લઈ લે છે. આગળ વધીએ દીકરાઓ, તો આ ઇન્ફોર્મેશન તમારે આની અંદર ઇન્ક્લુડ કરવાની રહેશે. તે સિવાય ઉપભોગ્યો, જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય
તેમને ઉપભોગ્યો કહીએ છીએ. તો આપણે અહીંયા જોઈ શકીએ આ જે શૃંખલા છે એમાં ત્રણ લેવલ પર, ત્રણ જગ્યાએ, ત્રણ પોષક સ્તરમાં આપણને ઉપભોગ્યો જોવા મળે છે. ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી. ભાઈ વિષમપોષી એટલે શું? તો સ્વયંપોષી અને વિષમપોષી તો ફક્ત અને ફક્ત જે ઉત્પાદકો છે એ સ્વયંપોષી છે, તે સિવાયના આહાર શૃંખલાની અંદર જેટલા પણ આપણને જોવા મળશે એ બધા જ વિષમપોષી હશે. ઉપભોગી સજીવો નીચે મુજબ ચાર કક્ષામાં વિભાજિત કરાય છે અને એ ચાર કક્ષા દીકરા 1, 2, 3, 4 અહીંયા તમને સમજાવી દીધી છે. આગળ વધીએ દીકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, નિવસન તંત્રમાં ઉર્જા વહનમાં 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે વહન થાય છે. ફરીથી અહીંયા એક ઉદાહરણ લેવું ખૂબ જ જરૂરી છે દીકરા. જે આપણે લાસ્ટ ક્વેશ્ચન ની અંદર ઉદાહરણ લીધું હતું તે જ આહાર શૃંખલાનું ઉદાહરણ આપણે અહીંયા લઈ શકીએ છીએ દીકરા. તો અહીંયા શું કહેવા માંગે છે કે એક પોષક સ્તરની આપણે ચર્ચા કરીએ, દાખલા તરીકે આ ઉત્પાદક છે, તો ઉત્પાદકમાંથી જ્યારે તીતી ઘોડાને ઉર્જા મળે છે તો કેટલી મળે છે? તો જેટલી ઘાસ પાસે છે, જેટલું એને ઉત્પાદન કર્યું છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, ફક્ત અને ફક્ત એનું 10% જ તીતી ઘોડાને મળે છે. અને ત્યાર પછી આપણે આગળ વધીએ, જેમ જેમ આહાર શૃંખલામાં આપણે આગળ વધીએ છીએ, તીતી ઘોડામાંથી આપણે દેડકાની વાત કરીએ તો કેટલી ઉર્જા એને મળશે? ફક્ત અને ફક્ત 10%. તો ભાઈ બાકીની ક્યાં જાય છે? તો બાકીની એ પોતાના ભરણ પોષણ માટે ઉપયોગમાં લે છે. જેટલી સ્ટોર કરીને રાખે છે, જેટલાનો સંગ્રહ કરે છે, એમાંથી ફક્ત અને ફક્ત 10% જ બીજા પોષક સ્તર પર જાય છે. અને એટલા માટે જ આપણે એવું કહીએ છીએ કે ભાઈ જેટલી આહાર શૃંખલા નાનલી હોય એટલું વધારે ફાયદો. જેમ જેમ પોષક સ્તર વધતા જાય તેમ તેમ શું થશે કે આ જે ઉર્જા બીજા પોષક સ્તરમાં જવી જોઈએ એ ઘટતી જાય છે. અને અહીંયા આપણને 10% નો નિયમ જોવા મળે છે. આગળ વધીએ દીકરાઓ. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ પોષક સ્તર બનાવે છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. ઉત્પાદકો એટલે કે કોઈ પણ લીલી વનસ્પતિ, અહીંયા આપણે ઉદાહરણ તરીકે ઘાસની ચર્ચા કરી, પ્રથમ પોષક સ્તર હોય છે. તેઓ સૌર ઉર્જાનું પોષણ શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ એટલે સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે, સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે અને એને રાસાયણિક ઉર્જા, કેમિકલ ઉર્જામાં એને ફેરવે છે. તો કેમિકલ એનર્જી કઈ રીતે? એટલે કે ગ્લુકોઝ બનાવે છે અને ગ્લુકોઝમાંથી ફર્ધર એને સ્ટાર્ચમાં કન્વર્ટ કરે છે. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીઓનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગ્યો તરફ થાય છે. અને બહુ સારી રીતે આપણે આ આહાર શૃંખલાથી સમજી શકીએ છીએ. તેથી નિવસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો એટલે કે કોઈ પણ લીલી વનસ્પતિ છે અને તેઓ ઉપભોગ્યો માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવ સૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાઓનું સંપાદન કરવામાં મદદરૂપ છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી જ હોય છે, એક જ તરફ. ઘાસમાંથી તીતી ઘોડાને મળશે પણ તીતી ઘોડામાંથી ઘાસને કશું જ મળશે નહીં, તો એક જ તરફ ઉર્જાનું વહન થાય છે. લીલી વનસ્પતિઓમાં જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ પાછી જઈ શકતી નથી. જે ઉર્જા તૃણહારીઓ તરફ વહન પામે છે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે. તો ઘણો બધો અહીંયાથી આપણને લોસ પણ જોવા મળે છે, હીટના સ્વરૂપમાં પણ આપણને એ લોસ જોવા મળે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી. આગળ વધીએ દીકરાઓ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ફરીથી બાયોલોજીનો છે. જૈવિક ક્રિયાઓ એટલે શું? તેના નામ લખો. તો જૈવિક ક્રિયાઓ કે ભાઈ કોઈ પણ સજીવની આપણે ચર્ચા કરીએ, પ્રાણી હોય કે વનસ્પતિ હોય, તો એ
જે પણ ક્રિયા પોતાની અંદર કરે છે એને આપણે કહીએ છીએ જૈવિક ક્રિયા. હવે જરૂરી નથી કે કોઈ જૈવિક ક્રિયા થાય તો જ વૃદ્ધિ થાય. અત્યારે હું લેક્ચર આપું છું, ઘણી બધી એનર્જી યુઝ કરું છું, ભાઈ મારું શ્વસન તંત્ર પણ કામ કરે છે, ઓક્સિજનની જરૂર છે, કેમ કે સતત શું કરું છું, બોલું છું, એટીપી એનર્જીની જરૂર છે. ક્યાંથી મળશે ભાઈ? ઓક્સિજન શરીરમાં જાય છે પરિવહન તંત્ર દ્વારા અને કંઈક ને કંઈક ચયાપચય ક્રિયા કોષની અંદર થાય છે અને ગ્લુકોઝને યુઝ કરીને એટીપી બને છે અને ત્યારે બોલી શકું છું. તો તેવી રીતે કોઈ પણ ક્રિયા કરવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. કોઈ પણ ક્રિયા, કોઈ પણ ચયાપચય ક્રિયા જો કોષની અંદર થતી હોય તો તેને આપણે જૈવિક ક્રિયા કહી શકીએ છીએ. માનવની આપણે ચર્ચા કરીએ તો ઘણા બધા તંત્રો આપણી અંદર સક્રિય છે. પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પરિવહન તંત્ર છે. તો આ બધી જ શું છે? જૈવિક ક્રિયાઓ છે. બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે. કે ભાઈ રક્ષણની વાત કરીએ કે પોષણની વાત કરીએ, સૌથી અગત્યતાનું એ આવે છે. વૃદ્ધિ તો પછીની વાત છે. તો રક્ષણ અને પોષણ એ પણ કરવા માટે શું જોઈએ? તો જૈવિક ક્રિયાઓ થવી જરૂરી છે. પહેલું અહીંયા છે, સજીવો માટે અગત્યતાની જૈવિક ક્રિયાઓ. ફર્સ્ટ વન, પોષણ. ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બનિક આધારિત છે, કાર્બન આધારિત છે. આ કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. બીજી ક્રિયા અહીંયા દર્શાવવામાં આવેલી છે, એ છે શ્વસન. સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાથી ક્રિયાને શ્વસન કહીએ છીએ. તો દીકરાઓ, આ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે કે ભાઈ આપણે ખોરાક તો લઈ લીધો, ભાઈ ગ્લુકોઝ મળી ગયું શરીરને, જેટલું પણ કાર્બોહાઈડ્રેટ કાર્બોદિત લીધું તો એ બધાનું રૂપાંતરણ થઈ ગયું ગ્લુકોઝમાં. પણ ગ્લુકોઝમાંથી ઉર્જા કેવી રીતે મળે? તો કોષીય સ્તરની આપણે જ્યારે વાત કરીએ, કોષ પાસે જ્યારે ઓક્સિજન પહોંચે છે તો એ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે અને તેમાંથી એટીપી મુક્ત થાય છે, જે કામ કરે છે ઉર્જાનું, જે આપણને એનર્જી આપે છે. તો એની માટે શ્વસન થવું પણ ખૂબ જ જરૂરી છે, તો જ ઉર્જા મળી શકે. શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જાનું એટીપી એટલે કે એડિનોસિન ટ્રાયફોસ્ફેટમાં રૂપાંતરણ થાય છે. દીકરાઓ, તમને પહેલા પણ આ બતાવેલું હતું કે એડિનોસિન ટ્રાયફોસ્ફેટ ત્રણ ફોસ્ફરસ સાથે, ઇનઓર્ગેનિક ફોસ્ફેટ સાથે જોડાયેલું હોય છે, એટલે આપણે એને એટીપી કહીએ છીએ. એડિનોસિન ટ્રાયફોસ્ફેટ ત્રણ ફોસ્ફરસ હોય છે અહીંયા, અને જેમ જેમ આ બંધ તૂટતા જાય છે તેમ તેમ એમાંથી ઉર્જા મુક્ત થતી જાય છે. તો એટીપી, એટીપી માંથી ફરીથી એક ફોસ્ફેટ બોન્ડ આપણે તોડી કાઢ્યું તો બની જાય છે એડીપી. બે ફોસ્ફેટ રહી જાય અને ફરીથી એક બોન્ડ આપણે તોડી કાઢીએ છીએ, ઉર્જા મુક્ત થાય છે, ઉર્જાને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને આપણને અંતે મળી જાય છે એએમપી, એડિનોસિન મોનોફોસ્ફેટ. આગળ વધીએ દીકરાઓ. મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક જીવી સજીવો જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરતા ન હોવાથી તેને અજારક જીવી સજીવો કહે છે. તો જારક અને અજારક, જ્યારે શ્વસનની આપણે ક્રિયાની ચર્ચા કરીએ તો ભાઈ પહેલા તમને શું કીધું કે ગ્લુકોઝનું બ્રેકડાઉન થાય છે, ગ્લુકોઝનું વિઘટન થાય છે. પણ ગ્લુકોઝનું વિઘટન બે રીતે થઈ શકે છે, ઓક્સિજનની હાજરીમાં પણ થઈ શકે છે અને ગેરહાજરીમાં પણ. ઓક્સિજનની હાજરીમાં થાય તો એને આપણે જારક શ્વસન કહીએ છીએ, જે આપણા બધાની અંદર આપણને જોવા મળે છે, માનવ કોષોની અંદર આપણને જોવા મળે છે, જે કોષરસ અને કણાભસૂત્રની અંદર થાય છે અને એમાં સૌથી વધારે ઉર્જા મુક્ત થાય. જ્યારે આપણે અજારકની વાત કરીએ તો તેમાં આપણને ઓક્સિજનની જરૂર પડતી નથી, ઓક્સિજનના એબસેન્સમાં થાય છે. અને જે આપણો ગ્લુકોઝ છે તેનું વિઘટન થાય છે પાયરુએટમાં અને પાયરુએટમાંથી એનું રૂપાંતરણ થાય છે ઇથેનોલમાં અને થોડુંક એમાંથી CO2 પણ મુક્ત થાય છે અને ખૂબ ઓછા પ્રમાણમાં આપણને એમાંથી એનર્જી મળે છે, ઉર્જા મળે છે. ઓકે, થર્ડ થઈ ગયું આપણું વહન. એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ કરવા માટે વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. આપણે અહીંયા એક કોષીયની ચર્ચા કરી રહ્યા છીએ, પણ જો બહુ કોષીય હોય તો આપણને આખા ઉત્સર્જન તંત્રની અને વહન તંત્રની પણ જરૂર પડે છે.
बहुकोशीय सजीवोमां बधा कोषो पर्यावरण साथे सीधा संपर्कमां होता नथी। दाखला तरीके आपणे आपणुं ज उदाहरण लई लईए तो आपणा बधा ज कोषो पर्यावरण साथे संपर्कमां नथी। बधा कोषोनी जरूरियात सामान्य प्रसरण पूरी थई शकती नथी। તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજન લઈ જવા તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા રહેલી છે કે આપણા દરેક કોષ પાસે ગ્લુકોઝ જાય છે ને દરેક કોષની ચયાપચય ક્રિયા થઈ રહી છે તો દરેક કોષને ઊર્જાની જરૂર પડશે અને એ ઊર્જા ક્યાંથી આવશે તો જ્યારે ગ્લુકોઝનું વિઘટન થશે કોની હાજરીમાં તો ભાઈ ઓક્સિજનની હાજરીમાં ત્યારે ઊર્જા મળશે અને ત્યારે સૌથી વધારે ઊર્જા મળશે એટલે ઓક્સિજનને દરેક અંગ સુધી દરેક પેશી સુધી ને દરેક કોષ સુધી પહોંચાડવાની જરૂર છે અને આ કામ કોણ કરે છે તો આ કામ કરે છે આપણું પરિવહન તંત્ર। ઓકે ચોથું અહીંયા આપ્યું છે ઉત્સર્જન। હવે ભાઈ નાઇટ્રોજિનસ પદાર્થો નાઇટ્રોજિનસ વેસ્ટ પણ બને છે દરેક કોષની અંદર બને છે। માનવની આપણે ચર્ચા કરીએ તો ભાઈ યુરિયાના ફોર્મમાં આપણે જ્યારે યુરિન મૂત્ર નિર્માણની આપણે વાત કરીએ તો એની અંદર સૌથી વધારે જે નાઇટ્રોજિનસ પદાર્થ છે એ શું હોય છે એ યુરિયા હોય છે। તો એ પણ દરેક કોષમાં બને છે રુધિરમાં એકત્રિત થાય છે રુધિરમાંથી એ કિડની પાસે મૂત્રપિંડ પાસે આવે છે અને પછી ત્યાં એનું ફિલ્ટ્રેશન થાય છે યુરિયાને બહાર કાઢવામાં આવે છે। ઉત્સર્જન આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યો દૂર કરવામાં આવે છે। યુરિયા યુરિક એસિડ અને અમોનિયા આ ત્રણ જે છે એ ઉત્સર્જન પદાર્થો છે એ નાઇટ્રોજન યુક્ત હાનિકારક પદાર્થો છે। અમોનિયા જે છે એ પણ બધા જ પ્રાણીઓમાં બને છે પણ જ્યારે આપણે જલીય નિવસન તંત્રની ચર્ચા કરીએ એક્વેટિક એનિમલ્સની આપણે સજીવોની ચર્ચા કરીએ તો ત્યાં તરત જ અમોનિયા એન્વાયરમેન્ટની અંદર આજુબાજુના વાતાવરણમાં રિલીઝ કરી દેવા આવે છે। ભાઈ અમોનિયા જે છે એ ખૂબ જ હાનિકારક છે આપણી બોડી શોર્ટ ટાઈમ માટે પણ એને સંગ્રહ કરીને રાખી શકતી નથી એટલા માટે એનું રૂપાંતરણ થઈ જાય છે યુરિયામાં કેમ કે યુરિયા અમોનિયાના કમ્પેરમાં થોડુંક લેસ ટોક્સિક છે અને થોડાક સમય માટે એટલે કે અમુક 4-5 કલાકો માટે આપણું શરીર એને સંગ્રહ કરી શકે છે એટલા માટે આપણે યુરિયા એક્સક્રીટ કરીએ છીએ। આપણે કયો નાઇટ્રોજિનસ પદાર્થનું ઉત્સર્જન કરીએ છીએ તો એ છે યુરિયા અને ખાસ કરીને આપણે ચર્ચા કરીએ પક્ષીઓની તો તેની અંદર તે જે નાઇટ્રોજનસ વેસ્ટ બનાવે છે એ છે યુરિક એસિડ। આગળ વધીએ દીકરાઓ એક કોષી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે। બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી અંગ કે તંત્ર હોય છે। તો વિશિષ્ટ પેશીની આપણે ચર્ચા કરીએ પણ આપણને જોવા મળે કે કોષની આપણે વાત કરીએ તો માનવની અંદર આપણને નેફરોન જોવા મળે છે મૂત્ર નલિકા જોવા મળે છે જે આ કામ કરે છે અને એ મૂત્ર નલિકા શેમાં આવેલી હોય છે તો કિડનીમાં મૂત્રપિંડમાં આવેલી હોય છે અને મૂત્રપિંડ શેનો ભાગ છે તો એ ઉત્સર્જન તંત્રનો ભાગ છે। આગળ વધીએ દીકરાઓ। ઓકે તો આ નેક્સ્ટ ક્વેશ્ચન હવે આવી ગયું છે ફરીથી અવિનાશ સરનું। ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યુત પ્રવાહ જે છે બરાબર છે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ તેને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો। તો તમને ચુંબકીય ક્ષેત્ર જે છે એની લાક્ષણિકતા પૂછેલી છે તો સૌથી પહેલા આપણને કીધેલું છે ભાઈ વર્તુળાકાર લૂપ બરાબર છે વર્તુળાકાર લૂપમાંથી જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આપણે બધા જાણીએ છીએ તે મુજબ તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। શું ઉત્પન્ન થાય છે બેટા ચુંબકીય ક્ષેત્ર અને આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની જેટલી પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે જો એ આપણે દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવી શકીએ તો સિમ્પલ છે આ એક આપણું વર્તુળાકાર લૂપ છે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતના બહાર નીકળતી આપણને જોવા મળે છે બરાબર છે બધા જ વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા રહેલી હશે બરાબર એની આજુબાજુ કન્ટિન્યુઅસ ચુંબકીય ક્ષેત્ર રેખા જોવા મળશે પ્લસ આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે વર્તુળાકાર લૂપ ને સંકેન્દ્રિત થતી હોય તે રીતની આપણને જોવા મળતી હોય છે પ્લસ જેમ જેમ તમે દૂર જતા જશો તેમ તેમ એ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે તેની સાઈઝ મોટી ને મોટી થતી જાય છે બરાબર છે એની સાઈઝ જે છે તે કેવી થતી જાય છે મોટી ને મોટી થતી જાય છે પ્લસ બીજી વાત કરીએ તો તે હંમેશા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે અને જેમ જેમ તમે દૂર જતા જશો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જતું આપણને જોવા મળે છે। બીજી વાત કરીએ તો વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે જેમ જેમ પહોંચીએ છીએ તેમ તેમ આપણી જે પણ ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે સુરેખ બનતી જાય છે બરાબર છે એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
केन्द्र पास के बनती जैसे सुरेख बनती जैसे એટલે આ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ જોઈએ એના પછી જે પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે તેની અંદર લૂપના કેન્દ્ર પાસે સીધી ચુંબકીય ક્ષેત્ર રેખા જેવું દેખાશે. સાથે સાથે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી આપણે એની દિશા જે છે તે શું કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ. બીજી વાત કરીએ તો વર્તુળાકાર લૂપ જે છે તેની અંદર આંટાઓ પર પણ આધાર રહેલો છે. જેટલો જેટલા ત્રિજ્યાની અંદર આંટાઓની સંખ્યા વધારે હશે તેમ તેમ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ વધારે આપણને જોવા મળશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જો આંટાની સંખ્યા વધતી જશે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ વધતું જશે. માની લો કે એન આંટા થઈ ગયા તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એન ગણું થઈ જશે. ક્લિયર છે? એટલે આ રીતના આપણે લખી શકીએ છીએ એની અંદર. બીજું, આ જે પણ ચુંબકીય ક્ષેત્ર છે તે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલો વિદ્યુત પ્રવાહ વધારે પસાર થશે એટલું તમને ચુંબકીય ક્ષેત્ર વધારે જોવા મળશે. ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હશે. જેટલી ત્રિજ્યા મોટી હશે એટલું ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નાનું હશે. બરાબર છે? ત્યાર પછી આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હશે. એટલે કે આંટા જેટલા વધારે હશે એટલું ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળશે બેટા, વધારે જોવા મળશે. ઠીક છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ આવે છે આપણો મસ્ત મજાનો સેક્શન સી. બરાબર છે? તો સેક્શન સી ની આપણે ચર્ચા કરીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો સેક્શન સી ની અંદર આપણે વાત કરીએ તો બેટા સેક્શન સી માં શું છે એક્ઝેક્ટલી? બરાબર છે? તો 3 માર્કના પ્રશ્નો આવવાના છે તમારા બેટા, એમાંથી કોઈ પણ 6 જ લખવાના છે. 18 માર્ક્સ આરામથી તમે મેળવી શકશો આની અંદરથી. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. શું છે સેક્શન સી માં? સૌથી પહેલું કીધેલું છે બેટા વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, અને ઉદાહરણ આપી તેના બંને પ્રકાર સમજાવો. તો બેટા વિસ્થાપન પ્રક્રિયાના ટોટલ 2 પ્રકાર છે. એક છે વિસ્થાપન પ્રક્રિયા અને એક છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં શું થાય છે, જ્યારે એક તત્વ વધુ ક્રિયાશીલ હોય જેને બીજું તત્વ ઓછું ક્રિયાશીલ હોય ત્યારે આપણને શું જોવા મળે છે, વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. એનું એક ઉદાહરણ તમને આપું વિસ્થાપન પ્રક્રિયાનું. તો જેમ કે ઝીંક છે એ કયા સ્વરૂપમાં હોય, સોલિડ સ્વરૂપમાં હોય. એને જ્યારે હું કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખું, કોપર સલ્ફેટ એટલે તમે બધા જ જાણો છો CuSO4 જલીય દ્રાવણ છે એટલે AQ લખાશે, તો શું થઈ જશે? તો કે ભાઈ કોપરનું વિસ્થાપન થઈ જશે, એની જગ્યા પર કોણ આવી જશે, ઝિંક આવી જશે. એટલે કોપરને એ શું કરશે, ત્યાંથી કાઢી મૂકશે. બરાબર છે? ક્લિયર? એટલે શું બની જશે, ZnSO4 પ્લસ શું બની જશે, Cu. તો આ એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એના સિવાય તમે PB ની પણ વાત કરી શકો. PB એટલે કે લેડ. એની પ્રક્રિયા જ્યારે તમે CuCl2 સાથે કરશો, કોની સાથે કરશો, CuCl2 બરાબર, કોપર ક્લોરાઇડ, તો શું બનાવી આપશે, PbCl2 બનાવશે. શું બનાવશે, PbCl2. અને બીજું ત્યાં આગળ શું બનાવી આપે છે આપણું, તો કે બેટા ત્યાંથી કોપર જે છે તે છૂટું પાડેલું આપણને જોવા મળશે. તો આ રીતના તમે વિસ્થાપન પ્રક્રિયા લખી શકો છો. દ્વિવિસ્થાપન એટલે શું, દ્વિવિસ્થાપન એટલે જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય. બરાબર છે? આયનોની જ્યારે પણ આપલે થાય ત્યારે આપણે કહી શકીએ કે ત્યાં આગળ દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ છે. કઈ પ્રક્રિયા થઈ છે બેટા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે? તો બંને પ્રકાર સમજાવો, સમજાવી દીધા. નેક્સ્ટ છે ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ લખો. તો ધાતુ તત્વની અંદર અપવાદો કયા કયા આપણને જોવા મળશે. સૌથી પહેલા પહેલો અપવાદ એ કે દરેક દરેક ધાતુ આપણને ઘન સ્વરૂપે જોવા મળતી હોય, પરંતુ ફક્ત પારો એવો છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. બરાબર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બીજું, ધાતુઓના ગલન બિંદુ ઊંચા હોય છે, પરંતુ સીઝિયમ અને ગેલિયમ એવી ધાતુ છે કે જેના ગલન બિંદુ આપણને નીચા જોવા મળશે. ત્યાર પછી ધાતુઓને છરી વડે આપણે નથી કાપી શકતા, પણ આપણી બે ધાતુઓ એવી છે. કઈ કઈ બે ધાતુ એવી છે, બે ધાતુઓ કઈ કઈ એવી છે, એક છે પોટેશિયમ અને એક છે સોડિયમ. આ બંને એવી છે કે જે છરી વડે આપણે કાપી શકીએ છીએ. ત્યાર પછી અધાતુના અપવાદની વાત કરીએ તો ઘન અને વાયુ સ્વરૂપે આપણને અધાતુ જોવા મળે, પણ ફક્ત બ્રોમિન એવું છે કે જે આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. કયા સ્વરૂપે જોવા મળશે, પ્રવાહી સ્વરૂપે. ત્યાર પછી અધાતુઓ આપણા ચળકાટ નથી ધરાવતા, પરંતુ આયોડિન એકમાત્ર એવું છે કે જે ચળકાટ ધરાવે છે. ઓકે, એટલે આ એક ધ્યાનમાં રાખવાનું. અધાતુના ગલન બિંદુ નીચા હોય છે, પરંતુ આપણી પાસે રહેલો જે અધાતુ કાર્બન છે તેનું એક અપર રૂપ છે જેને કહીએ છીએ આપણે હીરો, એનું ગલન બિંદુ ઘણું ઊંચું જોવા મળે છે. બરાબર? એટલે આ વસ્તુ યાદ રાખવી. અધાતુઓ સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય, પરંતુ જે આપણું કાર્બનનું એક સ્વરૂપ છે જેને આપણે કહીએ છીએ ગ્રેફાઇટ, એ ગ્રેફાઇટ છે તે વિદ્યુતનું કેવું છે, સુવાહક છે. ક્લિયર છે? તો આ તમારે અપવાદો ખાસ ધ્યાનમાં રાખવા. આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે. બરાબર છે? એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો ભાઈ ગભરાવાની જરૂર નથી, આરામથી તમે એને લખી શકો છો. બરાબર? બે બે કરતાં મુદ્દા છે, જો તમે પ્રોપરલી લખી દેશો આરામથી આના 3 માંથી 3 માર્ક્સ મેળવી શકો. નેક્સ્ટ જોઈએ ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો.
बेटा बहुत सिंपल बराबर छे। भौतिक गुणधर्मो कीधेला छे, पहला पहला आपणे भौतिक गुणधर्मो कयो कहीए? घन स्वरूपे जोवा मळे, धातु हमेशा घन स्वरूपे जोवा मळती होय छे मोस्टली। ज्यारे अधातुनी वात करवामां आवे तो अधातु तत्व केवा होय छे? घन के वायु स्वरूपे जोवा मळे। एना अपवाद मैं तमने लखेला छे, जेम के पारो अने गैलियम प्रवाही स्वरूपे प्राप्त थई शके, अने आ बाजु कोण प्राप्त थई शके? ब्रोमीन प्राप्त थई शके। क्लियर छे? आ बधा वजनमां भारे होय छे, जरा बधा वजनमां थोड़ा हलका होय छे। साथे साथे उष्मा ने विद्युतना वाहक हशे, आ लोको केवा हशे? अवाहक हशे। त्यार पछी बीजी वात करीए तो आ चळकाट धरावे छे, आ लोको चळकाट धरावता नथी, बराबर छे। अपवादमां कोण कोण छे? ग्रेफाइट छे, सिलिकॉन छे अने काळो फॉस्फरस छे, बराबर। याद राखजो, सामान्य तापमाने ऊंचू गलन बिंदु धरावशे, आ લોકોનું ગલન બિંદુ કેવું હશે? નીચું હશે। ધાતુઓને અફાળવાથી રણકાર ઉત્પન્ન થશે, જ્યારે આની અંદર આપણને રણકાર ઉત્પન્ન થયેલો જોવા નથી મળતો। ધાતુઓને આપણે ખેંચીને તાર બનાવી શકીએ છીએ, તેમજ ટીપીને એના પતરા બનાવી શકીએ છીએ, જ્યારે અધાતુની અંદર તાર કે પતરા બનાવી શકતા નથી। ઓકે વિદ્યાર્થીઓ, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। ચાલો નેક્સ્ટ જોઈએ હવે આપણે ક્વેશ્ચન બાયોલોજીનો। ભાઈ બાયોલોજીનો ક્વેશ્ચન આવી ગયો છે ભાઈ, ફરી પાછું। ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે દેખરાઓ, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો। તો અહીંયા આપણે નિયમન અને સંકલન એટલે કે કંટ્રોલ અને કોઓર્ડિનેશનની ચર્ચા કરી રહ્યા છીએ, અને બીજું આપણે એને કમ્પેર કરવાનું છે, કોની સાથે તુલના કરવાની છે? અંતઃસ્ત્રાવ સાથે। તો ભાઈ આપણે જ્યારે સંકલનની ચર્ચા કરીએ, નિયંત્રણની ચર્ચા કરીએ, તો ચેતાકોષ જે છે એમાં ખૂબ જ અગત્યના છે। તો એ ક્રિયા ચેતાક્રિયાવિધિમાં મુખ્ય કોણ છે? તો ચેતાકોષની જરૂર પડે છે। શિખા તંતુ એટલે કે ડેન્ડ્રાઇટ જે આગળના ભાગે આવેલા છે એ ઉર્મિવેગ સર્જે છે। તો શિખા તંતુ ખૂબ જ અગત્યના છે। આ ઉર્મિવેગ કોષકાય દ્વારા અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે। ક્યાં સુધી પહોંચે છે? તો ચેતાકોષનું જે સ્ટાર્ટિંગનો ભાગ છે એને આપણે કહે છે શિખાતંતુ, અને એન્ડનો જે ભાગ છે ચેતાંત એને આપણે કહે છે અક્ષતંતુ। અક્ષતંતુ છેલ્લે ચેતાંતની અંદર એન્ડ થાય છે, તો ત્યાં સુધી ઉર્મિવેગને એ પહોંચાડે છે। ચેતાક્રિયાવિધિ ઝડપી હોય છે, ખૂબ ફાસ્ટ, વિધિન માઇક્રોસેકન્ડ આપણને જોવા મળે છે। તેની અસર ટૂંકા ગાળાની હોય છે, કે કોઈ આપણને ટચ કર્યું હોય તો તરત જ આપણને વિધિન સેકન્ડ ખબર પડી જાય બ્રેનમાં કે હા કોઈ ટચ કર્યું, રાઈટ? તો ખૂબ જ ઝડપી હોય અને ટૂંકા ગાળાની હોય છે। ઉર્મિવેગ અન્ય ચેતાકોષ ગ્રંથિ કે સ્નાયુ કોષોને પ્રાપ્ત થાય છે। તો એ ઉર્મિવેગ ક્યાં જાય છે? તો કોઈ અન્ય સ્નાયુ કોષો પાસે જશે અથવા તો ગ્રંથિ પાસે જાય છે। હવે જોઈ લઈએ આપણે અંતઃસ્ત્રાવ। તો અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિમાં મુખ્ય કાર્યકારી એકમ અંતઃસ્ત્રાવ છે। એન્ડોક્રાઇન જે સ્ત્રાવ આપણને જોવા મળે છે, હોર્મોન્સ જે જોવા મળે છે એ મુખ્ય અગત્યના છે। અંતઃસ્ત્રાવ ગ્રંથિમાં અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને રુધિર પરિવહન દ્વારા વહન પામે છે। તો અહીંયા એ રુધિરની અંદર જતું રહે છે અને રુધિર બધા જ અંગોમાં જાય છે, તો જ્યાં પણ એની જરૂર પડે, જ્યાં પણ એના અસરની જરૂર પડે છે તે અંગ સુધી પહોંચી જાય છે। કોના વડે પહોંચે છે? તો રુધિર પરિવહન તંત્ર દ્વારા। અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ ધીમી હોય છે, એની અસર કેવી હોય છે? ધીમી હોય છે અને લાંબા ગાળા સુધી। આ બાજુ આપણે જોયું ઝડપી અને ટૂંકા ગાળાની, આ બાજુ ધીમી અને લાંબા ગાળાની। જે લક્ષ કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ, આ વિશિષ્ટ ગ્રાહી અણુઓ આપણને કોઈ લક્ષ કોષ પર જોવા મળશે અને ત્યાં જ એની અસર આપણને જોવા મળે છે, અંતઃસ્ત્રાવની અસર આપણને ત્યાં જોવા મળે છે। આગળ વધીએ દીકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન, વનસ્પતિક પ્રજનન એટલે શું? તેના ફાયદા જણાવો। જ્યારે આપણે પ્રજનનની ચર્ચા કરી રહ્યા છીએ તો ત્યારે લિંગી અને અલિંગી પ્રજનન આવે છે, રાઈટ? તો લિંગી પ્રજનન તમને ખબર જ છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, પણ વનસ્પતિકની આપણે ચર્ચા કરીએ તો અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, તો એને આપણે બેમાં આપણે કહીએ છીએ વનસ્પતિક, અને બીજું કહીએ છીએ અલિંગી। અલિંગી જનરલી આપણે પ્રાણીઓ માટે ઉપયોગ કરીએ છીએ, અને વનસ્પતિક જે છે એ આપણે વનસ્પતિ માટે ઉપયોગમાં લઈએ છીએ। કેટલીક વનસ્પતિઓ મૂળ, પ્રકાંડ અને પર્ણો આ બધાનો જ ઉપયોગ કરીને આપણે એની પ્રતિકૃતિ તૈયાર કરી શકીએ છીએ। બીજું આપણે એના જેવું સજીવ તૈયાર કરીએ અને એને જ આપણે કહીએ છીએ વનસ્પતિક પ્રજનન। તો પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ અથવા સંતતિનું નિર્માણ કરે છે। વનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે? તો ભાઈ જે સજીવ છે એના જેવી જ હુબહુ પ્રતિકૃતિ એટલે કે ઝેરોક્સ કોપી આપણને મળશે, તકનીકી જેવી કે કલમ, દાબકલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં, કૃષિમાં, શેરડીની આપણે વાત કરીએ તો ગાંઠ રોપીએ છીએ, રાઈટ? ગુલાબની આપણે ચર્ચા કરીએ તો પ્રકાંડથી આપણે નવો છોડ મેળવી શકીએ છીએ।
नेक्स्ट है वनस्पति प्रजनन द्वारा उगाड़ाती वनस्पतियों बीज द्वारा उगाड़ाती वनस्पतियों की सरखामणी में वेला पुष्प ने फल धारण करे छे। एक नो उपयोग छे वेला पुष्प ने फल धारण करे छे। जे वनस्पतियों बीज उत्पन्न करवानी क्षमता गुमावी दीधी हो के भाई देमांथी बीज उत्पन्न नथी थता पण आपणे बीजा भाग नो मूळ नो के प्रकांड नो के पछी गांठ नो उपयोग करीने हूबहू एना जेवी प्रतिकृति आपणे तैयार करी शकीए छे। तो एना द्वारा पण आ वनस्पतिक प्रजनन द्वारा आपणे एने मेळवी शकीए छे। अहींया उदाहरण आपेला छे केळा, नारंगी, गुलाब, मोगरा। नेक्स्ट छे वनस्पतिक प्रजनन द्वारा उत्पन्न થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે કેવી હશે? કોપી કેટ હશે, 100% ડીએનએ એક જેવો જ હશે, તો તે પણ ફાયદો આપણને જોવા મળે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે દીકરાઓ, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? ડીએનએ ની પ્રતિકૃતિની જ્યારે આપણે ચર્ચા કરીએ ભાઈ પ્રજનનમાં એ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને ડીએનએ પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે? તો ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્વ સૌથી પહેલું છે પિતૃઓમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે। તો ભાઈ જે પેરેન્ટ્સ પાસે પિતૃ પાસે જે ઇન્ફોર્મેશન છે એક્ઝેક્ટલી એ જ જનીન જે છે સંતતિમાં ઉતરતા આવે છે, એ જ લક્ષણો આપણને સંતતિમાંથી જોવા મળે છે। ડીએનએમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે, આપણે ઓલરેડી અગાઉના ક્વેશ્ચનમાં એની ચર્ચા કરી, અને પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે। તો ઉદ્વિકાસ માટે ખૂબ જ જરૂરી છે કે થોડીક ભિન્નતા હોવી જોઈએ। જો એક જેવો જ ડીએનએ હોય, 100% સેમ હોય, તો આપણને ક્યારેય ભિન્નતા જોવા મળશે નહીં। ઓકે, આગળ વધીએ દીકરાઓ। સો નેક્સ્ટ ક્વેશ્ચન અગેન અવિનાશ સર। चलो नेक्स्ट क्वेश्चन छे बेटा, बहुत इम्पोर्टेंट क्वेश्चन छे। आ टाइप नो क्वेश्चन तमारे ध्यान थी समझवानो छे, कारण के केटलीक वखत जो पेपर अघरु पूछाय बराबर, तो आ रीतना तमने आडकतरी रीतना पूछवामां आवशे। तो आडकतरी रीते पूछवामां आवे तो गभरावानी जरूर नथी। समझी लो पहेला शुं कीधेलु छे। एक विद्यार्थी छे जेनुं नाम छे महर्षि, जे सूर्यप्रकाशनो उपयोग करे छे अने लेन्सनो उपयोग करीने कागळ सळगावे छे। तो ऑब्वियस छे भाई, सूर्यप्रकाश जे छे ते आपणने क्यांथी मळशे? अनंत अंतरेथी मळे छे। हा सर, तो एनो मतलब वस्तु छे ते अनंत अंतरे छे अने तेने कारणे प्रतिबिंब रचवानो प्रयत्न करशे अने प्रतिबिंबने कारणे कागळ सळगे छे, ते आपणे बधा जाणीए छे। ओके, हवे आनो सवाल शुं छे? महर्षिए उपयोगमां लीधेलो लेन्स कयो हशे? चलो, उपयोगमां लीधेलो लेन्स कयो हशे? आरामथी खबर पड़ी जाए कि आपणे एनुं प्रतिबिंब रचवानुं छे। एना माटे उपयोगमां लेवायेलो लेन्स जे छे ते बहिर्गोळ लेन्स छे। प्रतिबिंब जे प्राप्त थशे ते मुख्य केन्द्र एफ पर प्राप्त थशे। कई जगह प्राप्त थशे? मुख्य केन्द्र एफ पर। ओके, लखी दे जो मुख्य केन्द्र एफ बराबर जे, तमे ने F2 को तो पण चाले, F2 पर प्राप्त थशे। त्रीजो क्वेश्चन छे, आ घटनानी किरणाकृति दोरो। सिंपल यार, किरणाकृति कई रीतना दोराशे? जो सिंपल आ रीतना, सौथी पहला लई लेवानुं, त्यार पछी तमारे लई लेवानो छे एक बहिर्गोळ लेन्स बराबर। तो आ एक आपणो थई गयो बहिर्गोळ लेन्स। हवे आ जे बहिर्गोळ लेन्स छे तेनी उपर आपणे शुं करशुं? तो के भाई समांतर किरणो आपात करशुं। आ एक पहलू किरण समांतर आपात थयुं, एना जेवुं बीजुं एक किरण। आ रीतना बहु बधा किरणो जे छे ते शेमांथी आवशे? सूर्यमांथी आवशे। सूर्यमांथी आवनारा जेटला पण किरणो छे ते शुं पामशे? वक्रीभवन पामशे लेन्समांथी, अने कोई एक बिंदु पर शुं करशे? बधा केन्द्रित थशे। तो अहीं तमे जोई शको छो आ बधा ज प्रकाशना किरणो छे ते कोई एक चोक्कस बिंदु पर केन्द्रित थयेला जोवा मळशे। अने आ जे बिंदु छे जे जग्याए केन्द्रित थया तेने आपणे शुं कहीशुं? जेने आपणे कहीशुं F2। ओके, અને અહીંયા આપણને શું જોવા મળશે? પ્રતિબિંબ રચાયેલું જોવા મળશે। તો આ રીતના તમે એની કિરણાકૃતિ દોરી શકો છો। આ પોઈન્ટ છે O, અને આપણો જે સૂર્ય હશે તે ખૂબ જ અનંત અંતરે હશે બરાબર, દૂરના અંતરે, અનંત અંતરે હશે। તો આ રીતે તમારે કિરણાકૃતિ એની દોરી દેવાની છે। ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીશું। એના પછીનો ક્વેશ્ચન, વાવ મસ્ત ક્વેશ્ચન છે, ચાલો ક્લિયર છે? શું કીધેલું છે? 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીશો, અરીશો આપેલો છે ભાઈ, લેન્સ નથી આપ્યો બરાબર છે, અરીશો આપેલો છે। 18 સેન્ટીમીટર ની કેન્દ્ર લંબાઈ આપેલી છે, કયો અરીશો છે? સર અંતર્ગોળ અરીશો છે। તો પહેલામાં પહેલા લખી દેવાનું, જે અરીશો કે લેન્સ આપેલું હોય તે પહેલા લખી દેવાનું। તો કે સર અંતર્ગોળ અરીશો આપેલો છે। ઓકે સર, કેન્દ્ર લંબાઈ આપેલી છે 18 સેન્ટીમીટર,
18 सेंटीमीटर नी केंद्र लंबाई, केंद्र लंबाई ने एफ वडे दर्शावशु, 18 सेंटीमीटर छे, हा सर, एने माइनस केवू पड़शे, केम अंतर्गोल रेशो छे एटले 27 सेंटीमीटर दूर, एटले शुं आपेलुं छे तमने वस्तु अंतर आपेलुं छे, वस्तु अंतर एटले केवाशे u 27 सेंटीमीटर, 7 सेंटीमीटर लंबाई नी वस्तु छे, वस्तु नी ऊंचाई आपेली छे h, केटली आपेली छे 7 सेंटीमीटर। હવે કીધેલું છે પડદાને તમારે કેટલા અંતરે મૂકવો જોઈએ, પડદો કેટલા અંતરે મૂકવાનો છે એટલે v તમારે નક્કી કરવાનું છે, v બરાબર છે, v શોધવાનું છે, તો જેનાથી તમને તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થાય પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો। પ્રકાર અને પરિમાણ માટે એક તો મોટાવણી શોધવી પડશે અને બીજું પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ શોધવું પડશે। કઈ રીતના શોધાશે ચાલો તમે જ વિચારો, એકદમ સરળ છે, આરામથી આવડે તેવો દાખલો છે। તો આના માટે તમે એક કામ કરી શકો કે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ, કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ, સર અરીસાના સૂત્રનો ઉપયોગ કરીએ। તો અરીસાના સૂત્ર મુજબ શું લખાશે બોલો, અરીસાના સૂત્ર મુજબ, સર અરીસાના સૂત્રનો આપણે જો ઉપયોગ કરવો હોય તો એકદમ સરળ રીતે ઉપયોગ કરી શકીએ। અરીસાનું સૂત્ર છે એકના છેદમાં યુ વત્તા એકના છેદમાં વી બરાબર એકના છેદમાં એફ, હા સર, ચલો એકના છેદમાં યુ, યુ ની કિંમત કેટલી છે સર, યુ ની કિંમત છે -27, ઓકે, v ની કિંમત આપણે શોધવાની છે, f ની કિંમત અવેલેબલ છે કેટલી છે સર એકના છેદમાં -18 બરાબર છે અવેલેબલ છે, શોધવાનું શું છે આપણે v શોધવાનો છે, ચલો v ને કરતા બનાવીએ તો શું થઈ જશે એકના છેદમાં v બરાબર -1/18 પ્લસ, જ્યારે આ માઇનસ છે આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય બરાબર, એટલે છેદમાં શું આવશે 27। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એલસીએમ લેતા નહીં આવડશે બરાબર છે, લસા તો લસા ના આવડે તો ભાઈ એ તમારે જરાક એક વખત જોઈ લેવું બરાબર, હું એ લસા નહીં શીખવીશ, આનો ડાયરેક્ટ લસા આવશે 54 બરાબર છે, 54 સર ખબર કઈ રીતના પડે 54, તો જુઓ 18 નો ઘડિયો છે તેમાં પણ 54 આવે છે, 27 ના ઘડિયામાં પણ 54 આવે છે બરાબર છે, એટલા માટેનો લસા બનશે 54, તો આને ગુણવું પડશે આપણે 3 વડે, કારણ કે 18 ગુણ્યા 3 કરશો તો તમારા 54 આવશે અને 27 ને તમે 2 વડે ગુણશો ત્યારે તમને 54 મળશે। આ 3 ને આપણે 1 વડે ગુણીએ તો કેટલા થઈ જશે -3, 2 ને 1 વડે ગુણશો તો કેટલા આવશે 2 આવશે, ક્લિયર છે, ચાલો તેથી આપણો જવાબ જે બનશે તે શું બનશે 1/v બરાબર 3 માંથી -3 + 2 એટલે એનો જવાબ આવશે 1, મોટાનું ચિહ્ન ગયું માઇનસ, છેદમાં આવશે 54, ક્લિયર, તો આના પરથી આપણો v નો જે આન્સર છે તે શું બનશે, ઓકે સર v બરાબર બનશે આપણા -54 સેન્ટીમીટર, તો આપણો કરેક્ટ આન્સર આવી ગયો v નો। હવે સમજજો, હવે સમજજો, હજુ પણ પિક્ચર બાકી છે બરાબર છે, ઘણા અહીંયા જ છોડીને જતા રહેશે, બાકી છે ભાઈ રૂકો જરા સબર કરો, અહીંયા જુઓ મોટવણી શોધવી પડશે, કેમ તો કે આપણને પ્રતિબિંબનો પ્રકાર પૂછેલો છે, પ્રકાર માટે મોટવણી જરૂરી છે, કારણ કે મોટવણીમાં આપણને ખબર છે જો મોટવણી ધન આવશે તો આભાસી પ્રતિબિંબ આવશે અને જો મોટવણી ઋણ આવશે તો વાસ્તવિક પ્રતિબિંબ આવશે, ક્લિયર, તો આપણે શોધી કાઢીએ ભાઈ મોટવણી, તો મોટવણીનો સૂત્ર શું આવશે m બરાબર, સર m બરાબર સૂત્ર બનશે આપણું -v ના છેદમાં u, જો અહીં અરીસો છે એટલા માટે -v ના છેદમાં u આવશે, જો લેન્સ હોત તો આપણું સૂત્ર શું આવતે v ના છેદમાં u આવતે બરાબર છે, એટલે ધ્યાન રાખજો, તો મોટવણીનું સૂત્ર શું છે -v ના છેદમાં u, v ની કિંમત છે આપણી પાસે -54, ઓકે સર, u ની કિંમત કેટલી છે, u ની કિંમત છે -27, -27, તો હવે તમે જોઈ શકો છો કે આ માઇનસ ને આ માઇનસ કટ, 27 × 54 થશે એટલા માટે આપણી મોટવણી જે છે તે કેટલી બનશે m બરાબર -2, જોઈ લો મોટવણી કેવી આવી માઇનસ આવી, એટલા માટે આપણે કહી શકીએ પ્રતિબિંબ જે પ્રાપ્ત થશે તે કેવું હશે વાસ્તવિક અને ઉલટું હશે, એટલે લખી દઈએ પ્રતિબિંબનો જે પ્રકાર છે તે કેવું આવશે વાસ્તવિક, વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું, ક્લિયર, પ્રતિબિંબ છે તે વાસ્તવિક અને ઉલટું હશે, પ્લસ એના પરિમાણ માટે આપણે શું કરશું m બરાબર h' / h, તો h' બરાબર શું થઈ જશે m × h, m ની કિંમત છે તમારી પાસે -2, h ની કિંમત છે તમને આપેલી 7 આપેલી છે તો એ 7 મૂકી દો તો 7 × 2 કેટલા થઈ જશે 14, 14 સેન્ટીમીટર માઇનસમાં આવ્યું એટલે આનો મતલબ આપણું સાબિત થઈ ગયું કે પ્રતિબિંબ છે તે કેવું હશે ઉલટું હશે, એટલે અહીં પ્રાપ્ત થનારું જે પ્રતિબિંબ છે તે વસ્તુ કરતા કેવું હશે તે જોઈ લો, વસ્તુની સાઈઝ 7 સેન્ટીમીટર છે, પ્રતિબિંબની સાઈઝ 14 સેન્ટીમીટર છે, એટલે આના પરથી કહી શકીએ કે પ્રાપ્ત થતું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું છે, વસ્તુ કરતા મોટું છે સર, ઓકે ભાઈ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બરાબર છે, નેક્સ્ટ ક્વેશ્ચન છે નિરલભાઈ જે ભાઈ ગુઈ
એના એક નિરલભાઈએ એક પરિપથમાં 100 વોટના ત્રણ બલ્બ શ્રેણીમાં જોડેલા છે, શ્રેણીમાં, બરાબર, સમજજો. જ્યારે વિકીભાઈએ, બરાબર છે, કોઈ વિકીભાઈ છે અહીંયા, ચીકીભાઈ, 100 વોટના બીજા ત્રણ બલ્બ સમાંતરમાં સમાન વિદ્યુત સ્ત્રોત સાથે જોડેલા છે. એટલે ભાઈ આપણી પાસે ટોટલ બે ભાઈ આપેલા છે, એક છે આપણા નિરલભાઈ ને એક છે આપણા ચીકીભાઈ, બરાબર છે. બંનેની વાત કરેલી છે, એક શ્રેણીમાં જોડે છે, એક સમાંતરમાં જોડે છે. શું બંને બલ્બ સમાન પ્રકાશિત થશે? બરાબર છે, બંને સ્થિતિની અંદર બલ્બ સમાન પ્રકાશિત થશે? ના, નહીં થશે, ના પાડી દેવાની. સર કેમ ના? તો આપણે ભણી ગયેલા હતા, જ્યારે પણ શ્રેણી જોડાણ હોય ત્યારે શું થાય? તો કે દરેકમાંથી પસાર થતો પ્રવાહ સરખો રહે પણ દરેક પરના વોલ્ટેજ વહેંચાઈ જાય, બરાબર છે. એટલા માટે પહેલા કિસ્સાની અંદર શું થશે? જે પહેલો બલ્બ હશે તે વધારે પ્રકાશિત થશે, ખ્યાલ આવશે. બીજો બલ્બ ધીરે ધીરે ઓછો પ્રકાશિત, ત્રીજો ઓછો પ્રકાશિત. ત્યાર પછી બીજી વાત કરીએ સમાંતર જોડાણની, તો સમાંતર જોડાણની અંદર દરેકે દરેક બલ્બ જે છે તે સમાન પ્રકાશિત રહેશે, બરાબર છે. એટલે આપણે લખી શકીએ ના, બંને કિસ્સામાં બલ્બ સમાન પ્રકાશિત થશે નહીં. ક્લિયર? કારણ કે શ્રેણી જોડાણમાં દરેક પરના વોલ્ટેજ વહેંચાઈ જાય છે. ક્લિયર? ચાલો બીજું, બંનેમાંથી એક બલ્બ ફ્યુઝ થાય, બરાબર છે, એટલે કે ઉડી જાય, તો શું બંને પરિપથમાં બાકીના બલ્બ પ્રકાશિત રહેશે? ના, આનો પણ જવાબ ના આવશે. કેમ? તો કે ભાઈ શ્રેણી જોડાણની અંદર જો એક બલ્બ જે છે તે ઉડી જશે તો બાકીના બધા બલ્બ શું થઈ જશે? ઉડી જશે. જ્યારે સમાંતર જોડાણની વાત કરવામાં આવે તો સમાંતર જોડાણની અંદર શું થશે? તો કે બધા જ બલ્બ પ્રકાશિત રહેશે, એક બલ્બ ઉડી જશે તો પણ બીજા બધા બલ્બો જે છે તે પ્રકાશિત રહેશે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. તો આ તમે જરાક જાતે લખી દેજો. ઓકે વિદ્યાર્થીઓ, ક્લિયર થઈ જશે તમને આની અંદર? હા સર, થઈ જશે. ચાલો નેક્સ્ટ છે આપણો સેક્શન ડી. સેક્શન ડી ની અંદર જોઈ લઈએ, ચાર ગુણના પ્રશ્નો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ તમારા માટે. ચલો, દાંતના ક્ષયન માટે પીએચ નું મહત્વ સમજાવો. તો દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ કઈ રીતનું છે? તો આપણે જયારે ખોરાક ખાધેલો હોય, બરાબર છે, રાત્રિ દરમિયાન આપણે સુઈ ગયા હોય, પ્રોપર રીતે મોઢાનું ક્લિનિંગ ના કર્યું હોય, તો આપણા દાંતને અંદર રહેલો જે ચોટેલો ખોરાક છે તેને કારણે શું થશે? તો કે પીએચ ધીરે ધીરે ઘટવા લાગશે. અને જો આપણા દાંતની પીએચ 5.5 કરતા વધુ ઘટી જાય તો ત્યાં દાંત સડવાની પ્રક્રિયાની શરૂઆત થઈ જશે, બરાબર છે. અને ઉપરનું જે સ્તર છે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, બરાબર, જે પાણી દ્વારા ઓગળતું નથી, પણ જો મોની પીએચ 5.5 કરતા ઓછી થઈ જાય તો ધીરે ધીરે એ જે સ્તર છે તેનું ક્ષયન થવા લાગશે. જેના પરિણામ સ્વરૂપે શું થશે કે મોની અંદર હાજર જે પણ બેક્ટેરિયા હશે તે શર્કરાનું એસિડમાં રૂપાંતરણ કરી નાખશે. ક્લિયર છે? એટલા માટે ધીરે ધીરે દાંતનું જે ઉપરનું સ્તર છે કેલ્શિયમ ફોસ્ફેટનું તે ખવાવા લાગશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ યાદ રાખજો. બીજું, દાંતને ચોખ્ખા કરવા માટે ખાસ કરીને આપણે બેઝિક પદાર્થનો ઉપયોગ કરીશું, જેથી એ શું કરશે, જે વધારાનો એસિડ છે તેને તટસ્થ કરી દેશે અને પરિણામે જે પણ આપણો દાંતનો સડો છે તેને આપણે શું કરી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ. ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? નેક્સ્ટ છે એના પછી, મધમાખીના ડંક પર અસર. તો બેટા મધમાખીનો જે ડંક છે તે પણ એસિડ મુક્ત કરશે, ને એસિડ મુક્ત થવાથી ત્યાં આગળ સોજો આવી જવો અથવા ત્યાં આગળ ખૂબ જ દર્દ થવું એવું આપણને જોવા મળશે. અને આ ડંકની અસર પર રાહત મેળવવા માટે આપણે બેકિંગ સોડા કે કોઈ બેઝિક પાવડર છે તેની અંદર છાંટી દેવો જોઈએ અથવા કોઈ બેઝિક દ્રાવણ ત્યાં એના ઉપર લગાવી દેવું જોઈએ કે જેથી એસિડનું શું થઈ જશે, તટસ્થીકરણ થઈ જશે. તેવી જ રીતના આપણે જોઈએ તો વનસ્પતિની અંદર ખાસ કરીને વાત કરીએ તો કવચ, તેના જે પાંદડા છે એનો જો ડંક લાગે તો એની અંદર રહેલું મિથેનોઇક એસિડ છે તે મુક્ત થાય છે, જેને કારણે આપણને ખૂબ જ અસહ્ય દર્દ, જેને કે દાહક દર્દ કહેવામાં આવે, બરાબર, તેવું દર્દ ત્યાં આગળ ઉત્પન્ન થશે. આનાથી બચવા માટે આપણે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરીશું. ચાલો, પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ. પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ કઈ રીતના બનશે? તો કે ભાઈ એક કસનળી લેવાની છે, કસનળીની અંદર તમારે શું લઈ લેવાનું છે ભાઈ? તો કે સર દાણાદાર ઝીંક લઈ લેવાનું. શું લઈ લેવાનું છે? દાણાદાર ઝીંક, બરાબર છે. એની પ્રક્રિયા કોની સાથે કરવાની? તો કે થીસલ ફનેલની મદદથી એની અંદર H2SO4 એડ કરી દેવાનું. તો ઝીંક પ્લસ H2SO4, અથવા તમે ત્યાં આગળ HCl પણ લઈ શકો, હાઇડ્રોક્લોરિક એસિડ પણ લઈ શકો.
तो हाइड्रोक्लोरिक एसिड लेवाने कारण शू थशे तो के भाई जो सल्फ्यूरिक एसिड लीधेलो हशे तो ZnSO4 बनशे अने साथे डायहाइड्रोजन वायु छूटो पड़शे अने जो तमे HCl लीधेलो हशे तो ZnCl2+H2 त्यांथी छूटू पड़शे क्लियर छे तो आ रीतना तमे त्यां आगळ शू करी शको छो तो के भाई आ जे प्रवृत्ति छे तेनुं पुनरावर्तन करीने वायु मुक्त करी शको छो क्लियर तो आ जे पद्धति छे ते आखी लखेली छे तमे आरामथी जोई शको तो धातुनी प्रक्रिया ज्यारे एसिड साथे करवामां आवे तो तमने शुं मळशे क्षार अने पाणी मळशे नेक्स्ट है कार्बनिक संयोजन में मुख्य रासायनिक गुणधर्मों पैकी दहन एटले शुं बराबर छे तो बेटा दहन एक एवी प्रक्रिया छे जेमां पदार्थ हवा के ऑक्सीजन नी हाजरी में गरम थाय छे सळगे छे तेने आपणे दहन कहीए छे ने दहन थाय त्यारे शुं थशे तो के भाई उष्मा प्रकाश बंने मुक्त थशे क्लियर छे हवा नी अंदर दहन पामीने कार्बन डायोक्साइड नी साथे साथे उष्मा पण मुक्त थशे साथे साथे प्रकाश पण मुक्त थशे बीजू ज्यारे पण आपणे गैस बर्नर नी उपर पीळी अने भूरी ज्योत क्यारे जोवा मळे पीळी ज्योत आपणने त्यारे जोवा मळशे ज्यारे बर्नर जे छे बर्नर तेना बधा छिद्रो जो खुल्ला ना होय तो एने कारणे अपूर्ण दहन थशे ने अपूर्ण दहन थाय त्यारे आपणने पीळी ज्योत जोवा मळशे अने जो बधा छिद्रो खुल्ला हशे तो वधारे ऑक्सिजन एमां पसार थशे તેથી આપણને શું જોવા મળશે તો કે ભાઈ ભૂરી જ્યોત ત્યાં આગળ જોવા મળશે ક્લિયર છે ચાલો નેક્સ્ટ આવે છે આપણું ભાઈ બાયોલોજીનો ક્વેશ્ચન મનુષ્યમાં થતી શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયાવિધિ સમજાવો બરાબર છે તો મેડમ આવી ગયા છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ દીકરાઓ મનુષ્યમાં થતી શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયાવિધિ સમજાવો હવે ખાસ કરીને આ ક્રિયાવિધિની આપણે જો વાત કરીએ તો એ ક્રિયાવિધિ ઉરોદર પટલ પર આધાર રાખે છે ઉરોદર પટલની આપણે જો ચર્ચા કરીએ તો અહીંયા થોડુંક એક નાનું એવું ડાયગ્રામ આપણે ડ્રો કરીને જોઈ શકીએ છીએ આવી રીતે આપણા ફેફસાઓ અહીંયા રિંગ આવેલી હોય છે અને આ આપણા ફેફસાઓ છે અને ફેફસાઓની નીચે આવી રીતે એક સી આકારની રચના આપણને જોવા મળે છે અને આ છે આપણું ઉરોદર પટલ તો ઉરોદર પટલ જે છે એની ખાસિયત શું છે કે એ પોતાનો આકાર બદલી શકે છે એ ચપટી પણ થઈ શકે છે આ ઉરોદર પટલ જે છે એ ચપટો બની જાય છે જ્યારે એ ચપટો બની જાય છે ત્યારે શું થાય છે તો ત્યારે આ અંદરની જે જગ્યા છે ઉરસીય ગુહાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વધારો થાય છે વિસ્તારમાં વધારો થાય તેનાથી શું થાય કે એની અંદર વાયુ કોષ્ઠોની અંદર જે વાયુ રહેલો હોય તો એનું પ્રેશર જે છે એ ડિક્રીઝ થઈ જાય છે ઓછો થઈ જાય છે જેમ પ્રેશર ડિક્રીઝ થાય છે તો બહારના વાતાવરણની આપણે વાત કરીએ એની અંદર જે વાયુ છે તો એનો જે એટમોસ્ફિયરિક પ્રેશર છે એ વધી જાય છે આપણા ફેફસા કરતા તો વહન હંમેશા કઈ તરફ થશે વધારે પ્રેશરથી ઓછા પ્રેશર તરફ તો જ્યારે આ ઉરોદર પટલ સીધું થાય છે આ ઉરસીય ગુહાનો વિસ્તાર વધી જાય છે ત્યારે આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને જ્યારે આપણે એટલે ઓક્સિજન આપણા વાયુ કોષ્ઠોની અંદર જાય છે અને જ્યારે આપણે CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાની વાત કરીએ ત્યારે ફરીથી આ ઉરોદર પટલ જે છે એ પોતાનો આકાર બદલી લે છે પોતાનો આકાર સી કરી લે છે સી આકારનું થઈ જાય છે જ્યારે એ સી આકારનું થઈ જાય ત્યારે આ ઉરસીય ગુહા એનો જે વિસ્તાર છે એ શું થશે એ ઘટી જશે અને એ વિસ્તાર જ્યારે ઘટે છે તો અહીંયા જે વાયુ કોષ્ઠોની અંદર જે વાયુ CO2 કાર્બન ડાયોક્સાઇડ જે ફેફસામાં આવે છે કોણ લઈને આવે છે તો હૃદયથી આપણને ફેફસામાં એ આવતું દેખાય છે અને રુધિર કેશિકાઓ વડે એ વાયુ કોષ્ઠોમાં આવે છે અને ત્યાં CO2 અને O2 નું એક્સચેન્જ થાય છે અને જ્યારે CO2 વાયુ કોષ્ઠોની અંદર આવી જાય છે અને ઉરોદર પટલનું આકાર આમ સી આકારનું થઈ જાય છે ઉરસીય ગુહાનો વિસ્તાર જે ઘટી જાય છે તો પ્રેશર શું થશે ભાઈ જગ્યા સ્પેસ ઘટે છે આ નિયમ ખાસ કરીને યાદ રાખજો જેમ આપણે એરિયા વધારીએ છીએ પ્રેશર ઓછું થાય છે જેમ એરિયા ડિક્રીઝ કરીએ છીએ પ્રેશર વધી જાય છે ઉરોદર પટલ જ્યારે ચપટું બને છે ત્યારે શું થાય છે એરિયા વધી જાય છે એરિયા વધે એટલે બહાર એટમોસ્ફિયરિક પ્રેશર વધી જાય છે અને અંદર વાયુ કોષ્ઠોની અંદર જે પ્રેશર છે એ ઘટી જાય છે એટલે આપણે શ્વાસ અંદર લઈ શકીએ છીએ જ્યારે ઉચ્છવાસની આપણે વાત કરીએ તો ત્યારે શું થાય છે ઉરોદર પટલ સી આકારનું બને છે ઉરસીય ગુહા જે છે એ ઘટી જાય છે ઘટીને શું થશે તો પ્રેશર શું થયું પ્રેશર વધી ગયું વાયુ કોષ્ઠોની અંદર કમ્પેર ટુ બહાર જે એટમોસ્ફિયરિક પ્રેશર છે એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર છોડી શકીએ છીએ મુક્ત કરી શકીએ છીએ બહુ જ ઈઝી કન્સેપ્ટ છે દીકરાઓ ફક્ત ડાયગ્રામ વડે તમે એને યાદ રાખી શકો છો અને આ પ્રમાણે લખાણ તમે લખી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મનુષ્યના પાચન માર્ગની આકૃતિ દોરી તેના સૌથી લાંબા પાચન અંગમાં સૌથી લાંબા પાચન અંગમાં થતી પાચનની ક્રિયા તેમાં થતી શોષણની ક્રિયા વર્ણવો તો અહીંયા આપણે પાચન માર્ગની આકૃતિ પૂછેલી છે દીકરાઓ તો ઓકે
ओके तो दीकरा तमारे डायग्राम बुक में ऑलरेडी आपेलू ज छे ए डायग्राम खास करीने तमारे प्रैक्टिस करी लेवो लेक्चर में पण घणी वक्त कीधु छे के आकृति पूछावानी ऑलमोस्ट 99% शक्यता छे तो घणी वक्त एमांथी आपणे एने लेबलिंग नु पण पूछाई शके छे तो ए आकृति तमारे अहींया दोरवानी छे ज्यारे आपणे सौथी लांबा पाचन अंगनी चर्चा करीए छे तो एमां कोण आवे छे नाना आंतरડાની आपणे अहींया चर्चा करी रह्या छे तो नाना आंतरડાની आपणे अहींया वात करी रह्या छे सौथी लांबो जे छे ए पाचन अंग छे एनी अंदर शुं प्रक्रिया थाय छे तो आपणे शरूआत करीए मुखथी मुख गुहामां जे सलाइवरी अमाइलेज आपणे जोवा मळे छे ए कार्बोदितनुं पाचननी शरूआत करी दे छे त्यार पछी अन्ननळीमां जाय छे अन्ननळीथी खोराक जाय छे जठरमां HCL होय छे जेना कारणे प्रोटीननुं पाचन थाय छे अने जठर पछी खोराक क्यां जाय छे नाना आंतरડામાં जाय छे नाना આંતરડાની આપણે ચર્ચા કરીએ તો પ્રોટીન અને કાર્બોદિતની આપણે ચર્ચા કરી તેનું પાચન ઓલરેડી શરૂ થઈ ગયું છે પણ બાકી રહી જાય છે હવે ફેટ જે આપણે વાત કરીએ ઓઇલની ઘી કે ચીઝ જે બધી વસ્તુ આપણે ખાતા હોય તો ચરબીનું પાચન હજુ રહી જાય છે અને એ ચરબીનું પાચન આપણને જોવા મળે છે નાના આંતરડાની અંદર નાના આંતરડામાં આપણે સૌથી પહેલા જોઈએ તો પિત્ત રસ આપણને જોવા મળે છે જે યકૃત બનાવે છે અને આપણે જોઈએ કે પિત્તાશય જે છે એ પિત્ત રસને સંગ્રહ કરીને રાખે છે અને એ પિત્ત રસ છેલ્લે ક્યાં ખાલવી દેવામાં આવે છે તો નાના આંતરડાની અંદર જ્યારે ખોરાક જાય છે તો પિત્ત રસ એક નળી હોય ત્યાં મુક્ત કરવામાં આવે છે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને કેમ કે જઠરની અંદર એસિડિક HCL મુક્ત થાય છે ભાઈ હવે ત્યાં આપણે જે પેપ્સિનની જરૂર હતી જે પ્રોટીનનું પાચન કરે છે એને HCL જોઈએ એસિડિક એન્વાયરમેન્ટ જોઈએ અને pH અહીંયા ખૂબ જ અગત્યનું છે તો જ ઉત્સેચક કામ કરે છે જ્યારે આપણે ચરબીના પાચનની વાત કરીશું તો આપણને કેવું વાતાવરણ જોઈશે ઉત્સેચકને આલ્કલીય વાતાવરણની જરૂર પડે છે અને એ આલ્કલીય વાતાવરણ કોણ આપવાનું કામ કરે છે તો આ પિત્ત રસ એ આલ્કલીય વાતાવરણ આપવાનું કામ કરે છે તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે અને પિત્તક્ષારો ખૂબ અગત્યના છે અગેન લિવરમાંથી આપણને જોવા મળે છે બાઇલ સોલ્ટ અને બાઇલ જ્યુસ તો ભાઈયા બાઇલ સોલ્ટ્સ જે છે એ પિત્તક્ષાર છે શું કામ કરે છે તો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરે છે અને નાના નાના ગોલકોમાં એનું રૂપાંતરણ કરે છે ભાઈ સરફેસ એરિયા ખૂબ મેટર કરે છે મોટું એક ગોલક છે તો સરફેસ એરિયા ઘટી જાય ઓછું થઈ જાય છે પણ એ જ મોટા ગોલકને જ્યારે નાના નાના ગોલકોમાં તોડી નાખીએ છીએ ત્યારે શું થાય સરફેસ એરિયા વધી જાય ભાઈ સરફેસ એરિયાનું સપાટીનું ક્ષેત્રફળનું મારે શું કામ તો ભાઈ ઉત્સેચક બહુ જ સારી રીતે એની સાથે જોડાઈને એના પર કામ કરી શકશે તેને તેલોધિકરણ કહે છે આપણે આજે નાના નાના ગોલકોની ચર્ચા કરીએ છીએ તો નાના ગોલકોમાં રૂપાંતરણ કરવું એને આપણે કહીએ છીએ તેલોધિકરણ આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે બીજું આવે છે દીકરાઓ સ્વાદુ રસનું કાર્ય ભાઈ સ્વાદુપિંડની જે આપણે ચર્ચા કરીએ ખૂબ જ અગત્યની ગ્રંથિ છે અને એ ગ્રંથિ જે છે પાચનમાં પણ કામ લાગે છે શું કામ લાગે છે તો એ પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિતના પાચન માટે સ્વાદુ રસનો અમાઇલેજ અને તેલોધિકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ અહીંયા તમે જોઈ શકો છો આ બધા જ ઉત્સેચક છે ટ્રિપ્સિન અમાઇલેઝ અને લાઇપેઝ એ બધા ઉત્સેચક એની અંદર હાજર હોય છે અને છેલ્લે આપણને મળે છે આંત્રરસનું કાર્ય તો આંત્રરસ પણ આપણને ત્યાં જોવા મળે છે નાના આંતરડાની દિવાલમાં આવેલી આંત્રીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે મોટું આંતરડું એટલે કે કોલોન આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં દીકરા તમને કીધું કે ભાઈ જ્યારે આપણે કાર્બોદિતની ચર્ચા કરીએ તો બ્રેકડાઉન શરૂ થઈ જાય છે પણ જટિલ કાર્બોદિત હોય છે કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ થાય છે ને આપણને તો શું જોઈએ આપણને માત્ર ગ્લુકોઝ જોઈએ છે એટલે ગ્લુકોઝમાં જે રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે એ આ જગ્યાએ નાના આંતરડાની અંદર થાય છે અને કોના દ્વારા આંત્રરસના દ્વારા એ થાય છે જ્યારે આપણે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનનું પાચન ક્યાં શરૂ થઈ જાય છે જઠરની અંદર શરૂ થઈ જાય છે પણ હજુ પણ પ્રોટીનની જે લાંબી ચેન હોય એને બે બે અમિનો એસિડના ટુકડામાં તોડવામાં આવે છે પણ હજુ પણ બે બે અમિનો એસિડ છે ડાઈ પેપ્ટાઇડ છે અને એમાંથી અમિનો એસિડ જે આપણને છે એ નાના આંતરડામાં મળે છે અને ચરબીનું આપણને શેમાં એ વિઘટન થતું જોવા મળશે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો છે અવિનાશ સરનો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા
તો ભાઈ હવે છે આપણો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન ફિઝિક્સ નો, બરાબર છે? કેમેસ્ટ્રી ના તો સોલ્વ કરી લીધા, પણ હવે ફિઝિક્સ ના જોઈ લઈએ ભાઈ ક્વેશ્ચનો કેટલાક. તો ભાઈ હવે અત્યારે ક્વેશ્ચન ની વાત કરીએ તો પહેલો જે ક્વેશ્ચન છે 52 મો, લેન્સ ના પાવર ની વ્યાખ્યા આપો. તો બેટા લેન્સ નો પાવર કોને કહેવાશે? તો લખી શકીએ કે ભાઈ કેન્દ્ર લેન્સ નો પાવર, પાવર એટલે શું? તો કે કેન્દ્ર લંબાઈ નો વ્યસ્ત, બરાબર છે? તો લખી દઈએ ભાઈ કેન્દ્ર લંબાઈ ના વ્યસ્ત ને, કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ ના વ્યસ્ત ને લેન્સ નો પાવર કહેવામાં આવે છે. લેન્સ નો પાવર કહેવામાં આવે છે, ક્લિયર છે? એને આપણે શું કહીએ છીએ? લેન્સ નો પાવર કહીએ છીએ, ક્લિયર? એનું સૂત્ર તમે બધા જ જાણો છો, પાવર નું P બરાબર શું આવશે? 1/f આવશે. નેક્સ્ટ છે, એક વિદ્યાર્થી છે, બરાબર છે, જેનું નામ છે નિલેશ, બરાબર છે, 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના પાવરનો, તથા બીજો વિદ્યાર્થી શીતલ છે તે -50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના પાવરનો લેન્સ વાપરે છે. પહેલું કીધેલું છે દરેકના લેન્સનો પ્રકાર જણાવો. તો ભાઈ પહેલું છે આપણી પાસે નિલેશ, તો નિલેશ પાસે કયો લેન્સ હશે? તો તમે જોઈ શકો છો નિલેશ પાસે જે લેન્સ છે તેનો પાવર કેવો, સોરી કેન્દ્ર લંબાઈ કેવી છે? ધન છે. એટલા માટે એ જે લેન્સ છે તે કયો કહેવાશે? આપણો બહિર્ગોળ લેન્સ કહેવાશે. કયો કહેવાશે? બહિર્ગોળ લેન્સ. ઓકે, એટલે નિલેશ પાસે બહિર્ગોળ લેન્સ છે. અને જે શીતલ છે, બરાબર, શીતલ, એ શીતલ પાસે કયો છે? તો કે અંતર્ગોળ લેન્સ છે. કયો છે? અંતર્ગોળ લેન્સ, યાદ રાખજો. નેક્સ્ટ કીધેલું છે દરેક લેન્સ નો પ્રકાર લખો અને દરેક ના પાવર ની ગણતરી કરો. બેટા બહુ ચીઝી વસ્તુ આપેલી છે, એકદમ ઈઝી. કેવી રીતે? તો જુઓ, 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કીધેલી છે, 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ એટલે કેવાશે? એફ. કેટલું છે? 50 સેન્ટીમીટર. તો પહેલા આને કન્વર્ટ કરો, શેની અંદર? મીટરમાં કન્વર્ટ કરી નાખો. ચલો મીટરમાં કન્વર્ટ કરશો તો કઈ રીતના કન્વર્ટ થશે? તો કે સર 0.5 મીટર લખાશે, એટલે એફ ની કિંમત આવશે 0.5 મીટર. હા સર, તો પહેલા આપણે લખી દઈએ કે ભાઈ જેની કેન્દ્ર લંબાઈ આપણી કેટલી છે? તો કે પહેલા માટે આપણે પાવર કહી દઈએ P1, 1/F1, 1/F1 ની કિંમત કેટલી આવશે? 50. તો 50 એટલે 0.5 લખીએ તો એનો પાવર આપણો થઈ જશે ભાઈ 2 ડાયોપ્ટર, બરાબર, +2 ડાયોપ્ટર. આ કોનો લેન્સ આવી ગયો? તો કે બેટા જે નિલેશ પાસે હતો, બરાબર, જે નિલેશ પાસે જે લેન્સ હતો તેનો પાવર આટલો આવશે. અને જે શીતલ છે તેની પાસે જે લેન્સ છે તેનો પાવર આપણે લખો તો કેટલો થઈ જશે? -2 ડાયોપ્ટર. કેટલો થઈ જશે? -2 ડાયોપ્ટર. એ કોની પાસે છે? શીતલ પાસે છે. આ રીતના તમે એનો પાવર જે છે તે શોધી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછી સોલેનોઇડ એટલે શું? તો બેટા સોલેનોઇડ એટલે તમે બધા જ જાણો છો કે ભાઈ અલગ કરેલા તાંબાના તારને અત્યંત નજીક નજીક વીંટાળતા જે ઘણા બધા વર્તુળાકાર ગૂંચળાઓ છે અથવા આંટાઓ છે તેના વડે બનતી જે નળાકારીય રચના છે તેને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ કહીએ છીએ. અને આ જે સોલેનોઇડ છે તેમાં પાસ પાસે જે વીંટાળેલા તાર છે તે અલગ કરેલા તાંબાના તારથી હોય છે અને તે હેલિકલ ગૂંચળા હોય છે ને એને પણ આપણે શું કહી શકીએ છીએ? સોલેનોઇડ. એટલે તમે ટોટલ 2 વ્યાખ્યા આપેલી છે અહીંયા, બરાબર છે? તો આ 2 વ્યાખ્યામાંથી તમે કોઈ પણ લખી શકો. જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે અંદરના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે મોસ્ટ ઓફ ધ કેસમાં જ્યારે વચ્ચેના ભાગની વાત કરવામાં આવે તો એ કેવી જોવા મળશે? એકબીજાને સમાંતર જોવા મળશે, બરાબર છે? બીજું, સોલેનોઇડ છે તે ગજિયા ચુંબક જેવું હોય છે, બરાબર છે, જેનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટ ગજિયા ચુંબક જેવું જોવા મળશે. તેમાં એક ધ્રુવ છે તે N ધ્રુવ હશે, બીજો છે તે S ધ્રુવ હશે. N એટલે કહેવાશે ઉત્તર ધ્રુવ, S એટલે કયો કહેવાશે? દક્ષિણ ધ્રુવ કહેવાશે. ઓકે વિદ્યાર્થીઓ, બીજું, અંદરના વિસ્તારની ચુંબકીય ક્ષેત્ર રેખા પરસ્પર કેવી જોવા મળશે? સમાંતર અને સુરેખા જોવા મળશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો દરેક બિંદુની અંદર એટલે કે સોલેનોઇડ ની અંદરનો વિસ્તાર છે ત્યાંનું જે દરેકે દરેક બિંદુ છે ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમાન ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળશે. અને બીજું, એની અંદર જે બી નું મૂલ્ય છે, બી એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શેના પર આધાર રાખશે? એક તો એ આધાર રાખશે વિદ્યુત પ્રવાહ પર. જેટલો પ્રવાહ વધારે હશે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે જોવા મળશે. બીજું, તે આંટાની સંખ્યાના સમપ્રમાણમાં, જેટલા આંટા વધારે હશે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે જોવા મળશે. પ્લસ બીજું, એક કયા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલું છે તેના પર પણ તેનો આધાર રહેલો છે. એટલે આ 2 વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એક છે આંટાની સંખ્યા, બરાબર છે, જેટલા આંટાની સંખ્યા વધારે એટલું તમારું ચુંબકીય ક્ષેત્ર વધારે, જેટલું ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ વધારે હશે એટલું પણ ચુંબકીય ક્ષેત્ર તમને વધારે જોવા મળશે. ઓકે વિદ્યાર્થીઓ, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ છે ભાઈ બાયોલોજી નો ક્વેશ્ચન, આઈ થિંક લાસ્ટ ક્વેશ્ચન કે એના પછી હશે. ઓકે, યસ, ઓકે. તો દીકરાઓ જોઈ લઈએ આપણો પ્રશ્ન છે, કચરો એટલે શું? તેના પ્રકારો જણાવો.
તો કચરો એટલે શું? તો જે પણ આપણી બિનજરૂરી વસ્તુ છે, કે ભાઈ દાખલા તરીકે આપણે કોઈક પેપર લીધું કંઈક લખવા માટે, નોટ ડાઉન કરવા માટે, તમે હમણાં લખી રહ્યા છો, નોટ્સ બનાવી રહ્યા છો, પણ એકવાર બોર્ડ એક્ઝામ પતી જાય પછી એ શું થઈ જાય? પસ્તી થઈ જાય છે. એટલે જે નકામી વસ્તુ છે, આપણને કામ લાગવાની નથી, ઉપયોગમાં આવવાની નથી, તેને આપણે કહીએ છીએ કચરો. કચરાના પ્રકાર વર્ણવો. તો પહેલું છે ઘન પ્રકાર, એટલે રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, એ બધાને જ આપણે શું કહી શકીએ છીએ, ઘન કચરાની અંદર એનો સમાવેશ થાય છે. કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, આ બધું જ એની અંદર આવે છે. પ્રવાહી કચરો એટલે કે લિક્વિડની આપણે વાત કરીએ છીએ. ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરાફેરી સરળતાથી થાય છે. ઓકે, વિઘટનના આધારે. ભાઈ તમને જો યાદ હોય તો મોદીજીએ થોડાક સમય પહેલા આપણે બે ડસ્ટબિન આપેલી હતી, યાદ છે તમને? એક જે છે ગ્રીન કલરની અને બીજી જે છે બ્લુ કલરની. ભાઈ શેની માટે આપેલી હતી? કે ભાઈ સૂકો કચરો અને ભીનો કચરો બે જુદા જુદા રાખવાના છે. અને જુદા રાખવાનું કારણ શું છે? કેમ કે જ્યારે આપણે કચરાના વિઘટનની વાત કરીએ છીએ, એના કંઈક નિકાલ લાવવાની વાત કરીએ છીએ, તો સૌથી મોટી સમસ્યા એ ઉભી થાય છે કે આપણે સૂકો અને ભીના કચરાને આપણે ભેગો કરી દઈએ છીએ. જે જૈવ વિઘટન દ્વારા જે કચરાનું વિઘટન થઈ શકે છે, જૈવિક રીતે વિઘટન થઈ શકે, અને જે અવિઘટનીય છે, એ બે કચરાને આપણે શરૂઆત જ પ્રાઇમરી લેવલ પર જ મિક્સ કરી દઈએ છીએ. એટલે કે ઘરે જ આપણે એને મિક્સ કરી દઈએ છીએ. એટલા માટે ભાઈ બે ડસ્ટબિન આપેલા હતા. પણ મમ્મી સ્ત્રીઓનો સ્વભાવ કેવો છે? બચત કરવાનો. એટલે એક જે છે એ માળ પર મૂકી દીધી હશે અને બીજી જે છે એ વાપરતા હશે. જો તમે પબ્લિક પ્લેસીસ પર બી જાઓ તો તમને બે કચરાના ડબ્બા દેખાય છે, રાઈટ? ગ્રીન અને બ્લુ કલરના. તો કેમ કે જે વિઘટન છે, જે કચરાનું વિઘટન કરી શકીએ અને જુદું રાખવાનું છે, એના આધારે આપણે અહીંયા તો બહુ ઇઝીલી તમે આ એક્ઝામ્પલ દ્વારા એને યાદ રાખી શકો છો. જે વિઘટનીય કચરો, જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય, તેને આપણે કહીએ છીએ જે વિઘટનીય. શાકભાજી કે એની છાલ, ફ્રૂટ્સ, તો એ બધું જે છે એ જૈવ વિઘટનમાં આવે છે. અને બીજું છે જૈવ અવિઘટનીય કચરો, કે ભાઈ તેને કોઈ અસર થતી નથી, કોઈ પણ જૈવિક પ્રક્રિયા દ્વારા આપણે એનું વિઘટન કરી ન શકીએ, તો તેને આપણે કહીએ છીએ જૈવ અવિઘટનીય. દાખલા તરીકે પ્લાસ્ટિકની આપણે વાત કરીએ, પોલિથીનની વાત કરીએ, આપણે ધાતુની વાત કરીએ, કાચની વાત કરીએ, તો એ બધું જ આવે છે અવિઘટનીય પદાર્થ કચરાની અંદર. નેક્સ્ટ દીકરાનો ક્વેશ્ચન છે આપણો, સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા તથા ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કેવી રીતે? તો બે અહીંયા પૂછેલું, સીવેજ ટ્રીટમેન્ટ. તો સીવેજ ટ્રીટમેન્ટ શાની અંદર આવે છે? લિક્વિડ વેસ્ટની આપણે જ્યારે વાત કરીએ છીએ. તો સુએજ એટલે શું? કે તો આપણે વોશરૂમમાં, કિચનની અંદર જ્યાં પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, એ અલ્ટિમેટલી ક્યાં જાય છે? તો સીવેજ લાઇનમાં જાય છે. તો આપણે એને કહીએ છીએ સીવેજ, કે જે પ્રવાહી, જે પાણી આપણે ઉપયોગમાં લીધું અને એ હવે ખરાબ થઈ ગયું, બગડી ગયું, એની ક્વોલિટી ડિગ્રેડ થઈ ગઈ, તો એને આપણે કહીએ છીએ સીવેજ. તો દીકરાઓ, દરેક સિટીની અંદર આપણને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જોવા મળે છે. તો પાઇપલાઇન વડે એ જે ગંદુ પાણી છે, હોસ્પિટલની વાત કરો, પબ્લિક પ્લેસીસની વાત કરો, ઘરગથ્થું, તો પાઇપલાઇન દ્વારા એ સીવેજ ટ્રીટમેન્ટ પાસે લઈ જવામાં આવે છે. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર સૌથી પહેલા તો એને જે છે ફિલ્ટર કરવામાં આવે છે. તો કઈ રીતે ફિલ્ટરની આપણે વાત કરીએ, તો સૌથી પહેલા ગાળણની પ્રક્રિયા કરવામાં આવે છે, જેના દ્વારા જે પણ ઘન કચરો છે એને આપણે દૂર કરીએ છીએ. ત્યાર પછી એને થોડી કેમિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ક્લોરિનેશન આપણે જેને કહીએ છીએ, એને આપણે જંતુ મુક્ત કરીએ છીએ, અને પછી એને સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય છે. હવે આવી ગયું આપણે ઇલેક્ટ્રોનિક કચરાની જ્યારે વાત કરીએ, તો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ખાસ કરીને શેની બનેલી હોય છે? તો પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી હોય છે. અને તે સિવાય આપણને એની અંદર ધાતુ જોવા મળે છે, એલ્યુમિનિયમ જોવા મળે, તાંબુ જોવા મળે, તો આ વસ્તુઓ આપણને એની અંદર જોવા મળે. અને આ આપણે જ્યારે ધાતુની વાત કરીએ, એલ્યુમિનિયમ છે કે તાંબુ છે, તો એ કશે જ વિઘટન એનું થતું નથી, એની સાથે જ એ જે છે ખૂબ હાનિકારક છે, કોઈ સજીવની અંદર જો જાય તો એ હાનિકારક છે. તો આપણે એવી રીતે એને અલગ પાડીએ છીએ, એને છૂટું પાડીએ છીએ. આ દ્રવ્યો જૈવ અવિઘટનીય હોય છે અને પર્યાવરણમાં લાંબા સમય ફેરફાર પામ્યા વગર જળવાઈ રહે છે. એટલે ફક્ત આપણે એને શું કરી શકીએ છીએ, ઇલેક્ટ્રોનિક વેસ્ટને, તાંબુ, પિત્તળ જે બી અંદર આવે છે એને આપણે સેપરેટ કરી શકીએ છીએ, અને કશેક ને કશેક રીયુઝ માટે આપણે એને લઈ શકીએ છીએ. જો આપણે એને કશે ડમ્પ કરીએ ડમ્પિંગ સાઇટ્સ પર, તો એ લાંબા સમય સુધી, વર્ષો સુધી એવું રહે છે. ઓકે દીકરાઓ, તો હોપ કે તમને સમજાઈ ગયું હશે.
અને જેટલે પણ આપણે ક્વેશ્ચન્સ હતા ક્વેરીઝ હતી બહુ જ સારી રીતે અને વિથ રીઝન બહુ જ ડિટેલમાં આપણે આ સોલ્યુશન કર્યું છે તો તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે બધું જ સોલ્યુશન તમને એકદમ વ્યવસ્થિત રીતે મળી ગયો હશે ઓકે